जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद, नमो वितरागाय, नमो वितरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो वज्रायाणम, नमो वज्रायाणम, नमो लोये सौवसाहुणम, नमो लोये सौवसाहुणम, ऐसो पंचन मुकारो, तव पावपणासनो, मंगलानं च सर्वेसिं, परमं हवये मंगलम्, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, जय सच्चिदानंद, होमवर्क दरोज आपीए छीए, चेक कर लईए, पछी तमे एनी साथे 15-20 मिनिट बातो करजो, एक मिनिट आपणे चेक कर लईए होमवर्क शुं हतुं, કે 24 કલાકમાં ક્યાં એડજસ્ટ થયા, ક્યાં ના એડજસ્ટ થયા, અને એમનો ટાઈમ ટેબલ પ્રમાણે કામ થયું કે નહીં, અને ફ્રી ટાઈમ માં શું કર્યું. તો આપણે દેવન થી સ્ટાર્ટ કરીશું. દેવન, હા હા, તો જય સચ્ચિદાનંદ અશોક દાદા, આજે મેં એડજસ્ટમેન્ટ કર્યું. મારી મમ્મીને જોબમાં કામ હતું તો એ બહાર ગઈ હતી, તો હું મમ્મી જોડે જ ખાઉં, પપ્પા જોડે ઓછું જ ખાઉં, કેમ કે પપ્પા વર્ક ફ્રોમ હોમ એટલે કામ પર બેસે. તો આજે મમ્મીને કામ હતું તો એ બહાર ગઈ હતી, તો આજે પપ્પા જોડે ખાઈ લીધો તો એડજસ્ટ થઈ ગયો પપ્પા જોડે. અને ક્યાં એડજસ્ટ ક્યાં નહીં તો નતો થયો, ભણવામાં, ટીવી જોવામાં, વિધિ. જય સચ્ચિદાનંદ હસમુખ કાકા, જય સચ્ચિદાનંદ દીપક કાકા. એડજસ્ટમેન્ટમાં તો છે ને આજે થોડો શિડ્યુલ ટાઇટ હતો મારો, તો મેં ટાઈમમાં એડજસ્ટમેન્ટ કર્યું, અને મેં ટાઈમ એડજસ્ટ કરીને ચરણવિધિ કરી અને સત્સાધન કર્યા અને કીર્તન ભક્તિ કરી 10 મિનિટની. અને એડજસ્ટમેન્ટ ના લેવાયું તો એમાં એવું થયું કે છે ને હમણાંથી સ્કૂલ ટ્યુશન્સ નો થોડો ટાઈમ મેનેજમેન્ટ નથી થતો, તો એમાં થોડું એડજસ્ટમેન્ટ થતું નથી હજી, એમ કે બહુ 10-11 મહિના પછી શિડ્યુલ એવો થઈ ગયો ને ઘર બેઠા પછી, એટલે એમાં થોડું એડજસ્ટમેન્ટ નથી થતું હજી. અને ટાઈમ ટેબલ કામ થાય છે, અને ફ્રી ટાઈમ અમુક દિવસ મળે છે, અમુક દિવસ નથી મળતો. ઓકે, તો એડજસ્ટમેન્ટ ઇઝ ધ કી થિંગ, યુ નો. વેરી ગુડ કુશી. હા, જય સચ્ચિદાનંદ. આજે મેં એડજસ્ટમેન્ટમાં તો હું ટ્યુશન ગઈ હતી, તો મને થોડું બેસતા નતું ફાવતું, તો પણ મેં એડજસ્ટ કરી લીધું. અને ના કર્યામાં મારે નીચે નતું જવું, પણ
મારી ફ્રેન્ડ મને બોલાવવા આવી અને કહેતી હતી કે તું નીચે ચાલ તે મારી જોડે રમવા. તો મેં કીધું ના મારે નથી આવવું, મારે બહુ હોમવર્ક બાકી છે, એમાં એડજસ્ટ ના થઈ અને ટાઈમ ટાઈમ ટેબલ પ્રમાણે થાય છે. ઓકે, ફ્રી ટાઈમ માં વધારે ટીવી જોઈ લીધું? ના. ઓકે, ધ્રુવ, રુદ્ર, જય સચિદાનંદ. આજે ટાઈમ ટેબલ ફોલો થયો અને આજે એડજસ્ટમેન્ટ નથી થયું, એમાં મોબાઈલ કેમ 15 મિનિટ વધારે રમે અને ફ્રી ટાઈમ માં મેં આર્ટ એન્ડ ક્રાફ્ટ ખબર. સમ્યક, તારી વાત છે, પેલા વાત છે નમ્યા નું. નમ્યા તું, તને ખબર છે હોમવર્ક? હા ખબર છે. નહીં નહીં, નમ્યા ની વાત કરો. નમ્ય, જમવાનું મારું નહીં ભાવતું તો પણ મેં એમાં એડજસ્ટ કર્યું અને મેં આજે ટીવી થોડું ઓછું જોયું. વેરી ગુડ. અજય સચિદાનંદ, આજે સ્કૂલ વધારે હતી એટલે એના સાથે એડજસ્ટમેન્ટ કરવું પડ્યું. ઓકે, અને ડિસએડજસ્ટમેન્ટ મમ્મી સાથે કર્યું કે પપ્પા સાથે કર્યું? બંને સાથે. ઓકે, વેરી ગુડ. હવે સમ્યક, તારો ટર્ન. ટાઈમ ટેબલ ફોલો થયું અને ફ્રી ટાઈમ મળ્યો તો તેમાં ચરણ વિધિ કરી દીધી. ઓ વેરી ગુડ. અને ડિસએડજસ્ટમેન્ટ કરી સાથે સવારે મને ખાવાનું નતું ભાવતું તો મેં એમાં એડજસ્ટ કરી દીધું. હવે તમે બધા એક્સપર્ટ થઈ ગયા ખાવામાં, તો બધા એક્સપર્ટ થઈ ગયા, પણ ડિસએડજસ્ટમેન્ટ મમ્મી સાથે થયું કે પપ્પા સાથે થયું? ભણવામાં થયું. શું થયું? એક ટેસ્ટ આપ્યો તો એમાં મેં બે સ્પેલિંગ જોઈને લખી દીધા. ઓહ, એને શું કહેવાય? ચોર ચોરી કરે, ચોર ચોરને પકડી પાડે, ચોરને ભાગી ના કાઢ્યો. હા, પછી દાદા પાસે માફી માંગી દીધી. દાદાને પગે નહીં લાગ્યો? દાદાને લાગ્યો ને. ઓ વેરી ગુડ, વેરી ગુડ. હવે ભૂલ કરે દાદાને પગે લાગી દેવાનો. હા, બરાબર. તમે પછી કહ્યું કે દાદાને શું કહ્યું કે ફરી વાર નહીં કરું? ના, એવું કીધું કે ફરી વાર નહીં કરું એવી શક્તિ આપો. વેરી ગુડ. આપણે શોર્ટકટ, દાદા ભગવાને શોર્ટકટ ક્યાંય બતાવ્યો નથી. ઓકે, પાયલ. જય સચ્ચિદાનંદ, આજે ટાઈમ ટેબલ ફોલો થયો અને મારા હોમવર્ક માં જે આજે એક પ્રોજેક્ટ આવ્યો હતો કે મારું હ્યુમન બોડી ઉપર, એટલે એમાં બે ત્રણ કલાક વધારે નહીં. અને મમ્મી સાથે કેટલી ઝઘડી? મમ્મી સાથે આજે ના. ઓકે, જસ્ટ પ્રહાર. હા પ્રહાર. હા હા બોલો. આજે છે ને, આજે આજે રમવામાં છે ને મમ્મી સાથે રમતો તો ને એમાં ડિસએડજસ્ટમેન્ટ થઈ ગયું અને પછી ભણવામાં મારે રમવું હતું પણ મમ્મીએ કીધું તું ભણી લે ચાલ પછી આપણે રમીએ, તો મેં એડજસ્ટ કરીને ભણી લીધો ફટાફટ, પછી રમ્યા અમે. ઓકે, મમ્મી સાથે શું ડિસએડજસ્ટ થયું? ખાવામાં બી મમ્મીએ કીધું, મારે છે ને એવું હોય છે કે
આમ ખાવામાં છે ને ટીવી જોતા જોતા ખાઉં પોઈ વાર તો એમાં ટીવી માં ધ્યાન ખાવા તો આમ 5-10 મિનિટ થાય ત્યારે એક બાઈટ લઉં એટલે ધ્યાન ટીવી માં તો મમ્મીને કેવું પડે ને પર આજે કીધા એના કીધા વગર ફટાફટ પેલું ચીવ થાય કે પીજો વાઈટ એ રીતે લેતા હતા વેરી ગુડ આપણે આપતા પુત્રે બધાએ કહ્યું છે કે ખાતા ખાતા ટીવી જોવાનું હે વિધિ હા ખાતા ખાતા ટીવી જોવાનું કહ્યું છે આપતા પુત્રે ના નથી કહ્યું નથી કહ્યું તો કોણ ખાતા ખાતા કોણ ટીવી જોવે છે કે એક બીજું કોણ હું બી જાઉં છું દીપક આનંદજી હા હવે તમે 15-20 મિનિટ એમની સાથે વાત કરો આ બધું સાંભળ્યું એનું હા ચોક્કસ જય સચ્ચિદાનંદ ખાવા બેસવા માટે આપણે એડજસ્ટમેન્ટ કર્યું તો દાદા ભગવાન હતા ને દાદા ભગવાન એ દાદા ભગવાન જયારે નાના હતા ત્યારે બાય ચાન્સ કોકના ઘરે એ જમીને આવ્યા હોય પેટ ભરીને અને એમના માતાનું નામ ઝવેરબા તો એ જમીને આવ્યા હોય એકદમ ફૂલ મન ભાવતું એમના મિત્ર ને ત્યાં અને પણ આઈને એમના મમ્મી એટલું કહે ને કે બેટા જમવા બેસી જા તો દાદા શું કરે એ જમવા બેસી જાય ફરીથી બીજી વખત કેમ કારણ કે જો હું ના પાડીશ તો મમ્મીને ખરાબ લાગશે શું કે છે હું ના પાડીશ તો મમ્મીને ખરાબ લાગશે એટલું ધ્યાન રાખતા હતા પોતાના માતા પિતાનું સમજાય ને હવે આપણે દાખલા તરીકે તમારો બધાનો જન્મદિવસ તો બધા ઉજવતા હશો કે નહીં ઉજવતા હોય હા ઉજવીએ પોતાની હેપી બર્થડે પાર્ટી ઉજવીએ હા શું કરો પાર્ટીમાં આપણે જન્મદિવસની પાર્ટી હોય એમાં કેક કટ કરીએ બધી સેલિબ્રેટ કરીએ બધી ડેકોરેશન કરીએ કેક કાપો પછી જમવાનું ડેકોરેશન કરવાનું હોય આપણે બરોબર છે પછી અલગ અલગ જગ્યાએથી બધા ફ્રેન્ડ સર્કલ ને ઇન્વાઇટ કરો અને ફ્રેન્ડ સર્કલ હોય એ તમારા માટે શું લઈને આવે ગિફ્ટ લઈને આવે ના આવે બધા પડીકામાં પેક કરીને હે હા પડીકામાં પેક કરીને ગિફ્ટ લઈને આવે ને પછી તમારે ઉભા હોય કેકની બાજુમાં અને પછી હાથમાં આપીને તમને ગિફ્ટ હાથમાં આપે જેવી ગિફ્ટ હાથમાં આપે એવું તમે એને શું કહો થેન્ક યુ બરોબર ને દરેક જણ કહેતા હશે ને જેવી ગિફ્ટ હાથમાં આપે એવું થેન્ક યુ તરત કહી દે હવે આટલા નાનપણ આપણા મમ્મી પપ્પા એ આપણને ઉછેર્યા છે આપણે જોઈતી દરેક વસ્તુ આપણને લઈ આપી છે લઈ આપી છે કે નથી લઈ આપી ના હોય પણ તે છતાંય એમને દરેક વસ્તુ આપણને લઈ આપી છે તો આપણે ક્યારે એમને થેન્ક યુ બોલ્યા આવીશું અંદર તપાસ કરી લેજો તમે બોલું છું તો આપણે બહારથી ના બોલાય પણ અંદરથી એમનો ઉપકાર દાદા ભગવાન કે જો આપણે રિલેટિવમાં સુખી થવું હશે તમે ઓછું બધું ભણેલા હશે તો ચાલશે પણ મા બાપને ક્યારેય દુખી કરશો નહીં સિમ્પલ વે દાદા ભગવાને આપેલો છે અને પોતે એ પ્રમાણે એમનું જીવન જીવી ગયા છે કે મારી કોઈ પણ વાતથી જો મમ્મી પપ્પાને દુઃખ થયું તો પછી કે હું જીવનમાં ક્યારેય સુખી થઈ શકીશ નહીં સમજાય ને એટલે હંમેશા આપણે મા બાપનો ઉપકાર એટલે કોઈ આ નાનો ફ્રેન્ડ આપણને વસ્તુ 100-200-500 રૂપિયાની વસ્તુ આપે છે તો આપણે થેન્ક યુ કરવાનું ભૂલતા નથી તો આ તો મા બાપે તો આપણને જીવનની કેટલી બધી વસ્તુ આપી છે આપણને જયારે તમે સ્કૂલના કપડા જુઓ આ જુઓ તમને એમને ટાઈમ આપ્યો છે દરેકે દરેક વસ્તુ એમને પોતાની પાસે પૈસા હોય એવું ક્યારેક કહે નહીં કે મારી જોડે પૈસા નથી બકા હું 2 દિવસ પછી લાવી આપીશ પણ એ ગમે તેમ એડજસ્ટ કરીને પૈસા લાવી અને આપણને વસ્તુ પ્રોવાઈડ કરે છે અને એની સામે આપણો વ્યવહાર કેવો છે તો એ પેલો આપણો મિત્ર છે જે 100-200 રૂપિયાની વસ્તુ લાવે છે એને આપણે થેન્ક યુ કહેવાનું ભૂલતા નથી અને એની સામે આપણે મા બાપ જે આપણને આખી જિંદગી સાચવે છે એને આપણે ક્યારેય થેન્ક યુ કરતા એટલે હંમેશા મા બાપનો ઉપકાર
એ જીવનમાં સુખી થવાની મોટામાં મોટી ચાવી જો દાદા ભગવાન કહેતા હતા, સમજાય ને? અને આ ચાવી આપણી જોડે દાદા ભગવાન તરીકે આપણને પ્રાપ્ત થઈ છે. તો કે દાદા કે તમે કદાચ ભણવામાં ઓછું હતું હશે, આ હશે તો આપણે ચલાવી લઈશું, પણ આ જે માતા પિતાનો ઉપકાર માટેની વાત છે એ ક્યારે ભૂલવા જેવો નથી. બરોબર સમજાય વાત છે કે બાજુ મૂકી દેવા જેવી છે? મિત્ર ને દુખી કરશો તો એક ટાઈમે ભગવાન ત્યાં ચલાઈ લેશે, પણ માતા પિતા ને દુખી કરશો ચલાઈ લેશે. દાદા ભગવાન કહેતા હતા કે આ દુનિયામાં તમને વઢે કોણ, તમને વઢે કોણ? તો કે જે વ્યક્તિ તમને ખૂબ જ પ્રેમ કરતી હોય ને એ જ વ્યક્તિ તમને વઢી શકે, બાકી કોઈ બીજી વ્યક્તિ તમને વઢી શકે નહીં. આપણા જીવનમાં ચિંતાઈશું ને તો તમને મેક્સિમમ કોણ વઢે છે? તમારા મમ્મી વઢતા હશે, મમ્મી પપ્પા, પપ્પા વઢતા હશે. કેમ વઢતા હશે? સારું ઈચ્છે છે, કારણ કે એમને તમારા માટે પ્રેમ છે. શું છે? પ્રેમ છે. મારો છોકરો કેમ કરીને આગળ વધે, સમજાય ને? એટલે જે માણસ તમને વઢે છે ને એનું કારણ એક જ છે કે એને તમારી માટે લાગણી છે. લાગણી ના તમે રસ્તામાં જાઓ ને કોકને કોને કે પેલો 500 રૂપિયા તું મને વઢ, તો એ વઢવા તૈયાર નથી, મને કે મારો ટાઈમ નથી એમ જ કે, સમજાય ને? સમજાય ને? એટલે જે માણસ ને આપણી માટે પ્રેમ હોય એ માણસ જ આપણને વઢી શકે, બીજું કોઈ વઢી શકે એ લખી દેવા દાદા ભગવાને વાત કરેલી છે, સમજાય ને? માતા પિતાનો ઉપકાર આપણે ક્યારે જીવનભર ભૂલીશું નહીં. જો સુખી થવું હોય સંસાર હોય, દાદા ભગવાન કહેતા હતા કે જો તારે વ્યવહારમાં સુખી થવું હોય તો કે તું માતા પિતા ની સેવા કરજે. શું કરજે? માતા પિતા ની સેવા કરજે, એની કોઈ વાત તું ટાળીશ નહીં, સમજાય ને? બહુ સિમ્પલ રસ્તો દાદા ભગવાને આપેલો છે. પછી બીજી એક વાત કરીને હસુકાનંદજી, એક મિનિટ, આપણે હિતાક્ષી નું બાકી રહી ગયું તું. હિતાક્ષી, હા, જય સચિદાનંદ. મારે આજે ટાઈમ ટેબલ ના પ્રમાણે સવારે ખાલી વહેલું નાતું ઉઠાણું એટલે એડજસ્ટમેન્ટ ના થાય, અને પછી મેં આજે મારે પોતાની જાતથી એડજસ્ટમેન્ટ લીધી, અને પછી ટીવી જોવાનું, મોબાઈલ જોવાનું, રમવાનું કેન્સલ કર્યું, વેરી ગુડ, અને ભણવાનું વધાર્યું. કેટલા જણને મોબાઈલ માંથી છૂટવું છે? મારી જોડે રસ્તો છે એવું છે, અને રસ્તો પ્રયોગ છે, એક પ્રયોગ એ દાદા ભગવાને આપેલો પ્રયોગ છે એવું છે, મારો પોતાનો નથી. સમ્યક નથી છોડવું, ઓકે, કારણ કે પહેલામાં પહેલું મોબાઈલ આપણને જો દુશ્મન જેવો લાગતો હોય તો એ છૂટશે, સમજાય ને? એટલે દાદા ભગવાન શું કહેતા હતા કે કઈ પણ વસ્તુ છોડવી હોય ને તો પહેલામાં પહેલા આપણે શું કરવાનું કે મોબાઈલ, સમજો સવારથી ઉઠીએ તો મોબાઈલ હાથમાં લઈએ તો પહેલામાં પહેલું એને કહેવાનું કે હે મોબાઈલ તારા લીધે મારી આંખો ખરાબ થઈ જાય છે, પણ આ તો મારી અંદરની કચાસ છે એના લીધે મારે મોબાઈલ તારો સહારો લેવો પડે છે. શું કરવું પડે? એને તોડવું પડે, એક એક વાતમાં એને નુકસાની આપણને બોલીને એને બતાડવી પડે. શું કરવું પડે? બતાડવી પડે. કયા કયા નુકસાન થતા હશે બોલો તો, ચલો એક એક જણ બોલો. આંખ બગડે, આંખ બગડે, હા, એમને એ મોબાઈલ એમ કરીને બોલવાનું તમારે, એ મોબાઈલ આમ ગુસ્સાથી બોલો મોબાઈલ ની સામે કે એ મોબાઈલ લીધે, મમ્મી પપ્પા મારા પર ગુસ્સે કરે છે, હવે તું છૂટ મારાથી, ખ્યાલ આવ્યો? એટલે એક એક વસ્તુ જેમ જેમ તોડતા જઈશું એમ એમ એ છૂટતો જશે. એની જોડે મિત્રતા કરી છે ને, હવે એની જોડે દુશ્મનાવટ કરવી પડે તો એ છૂટશે, નિકટ છૂટશે નહીં, ખ્યાલ આવ્યો? આપણે બીજા બધા જોડે તો બહુ દુશ્મનાવટ કરી, હવે દુશ્મનાવટ કોની જોડે કરવાની છે? મોબાઈલ જોડે. હા, તો એક એક વસ્તુ બોલો, એક એક વાક્ય બોલો એની જોડે દુશ્મનાવટ માટેનું. ચાલો ક્યાંથી શરૂઆત કરશે?
ખુશી જી વિધિ થી શરૂઆત કરે પહેલા ઓકે વિધિ હા હે મોબાઈલ તારા લીધે મારું ચિત્ત બગડે છે આંખો બગડે છે અને મારો સમય પણ બગડે છે તો મને તારા થી દૂર રાખજે એમ હા બરાબર છે ચાલો સરસ ખુશી બીજું વાક્ય ખુશી જય સચ્ચિદાનંદ હે મોબાઈલ મારાથી તારાથી મારી આંખો બગડે છે અને અને મારા ભણવામાં ચિત્ત ભટકી જાય છે અને તારા લીધે મમ્મી પપ્પા બોલે છે વાહ વાહ સરસ પણ આ થોડું ગુસ્સાથી બોલવું પડે અને તો આ જશે નીકળ આ તો ઘરમાં ઘૂસી ગયો છે જશે નહીં જલ્દી અને થોડું ગુસ્સાથી કહેવું પડે જાય થી તો આ જશે નીકળ જશે નહીં હા ચાલો તારો વારો પછી દેવમ હા એ મોબાઈલ તમારો ટાઈમ બહુ વેસ્ટ કરે છે અને હું જે ભણેલું એને કોઈ યાદ નહીં રખાવતો એટલે હસતા હસતા નહીં કહેવાનું ધ્રુદ્રા જય સચ્ચિદાનંદ હે મોબાઈલ તારા લીધે મારી આંખો બગડે છે અને મારા ભણવામાં ધ્યાન નહીં રહેતું એટલે મારથી દૂર રહે છે ખાવામાં ધ્યાન નથી રહેતું હે મોબાઈલ તારા કારણે મારા મમ્મી પપ્પા ગુસ્સે થઈ જાય છે મંગ હવે તું છોડ મને મેરો મોબાઈલ તારા કારણ મારી આંખ ખરાબ થઈ છે અને બનવામાં ધ્યાન ન જતું દેવ બસ એટલું જ થાય છે અને મમ્મી પપ્પા ડાટે હે ઓ ભાઈ પૈસા ખરાબ થતો નથી જતું પૈસા મારા દર મહિને રિચાર્જ કરાવવું પડે છે મારા પૈસા ખરાબ થાય છે ઉમંગ ને તો જાડું કરવું કે છે પૈસા અચ્છા મારી આંખ ખરાબ થાય છે સેહત સારી નથી રહેતી અને પપ્પા ઉખી જાય ઓકે સમ્યક સમ્યક બોલો સમ્યક અશોક આનંદજી એને તો બહુ પ્રેમ લાગે છે મોબાઈલ ઉપર ભાઈબંધ જેક છું નાક સાફ તેને તકિયા બાજુ માં રાખીને સુઈ જઈએ આપડે ક્યાં રાખીએ આપડે આપણાથી દૂર દૂર રાખીએ ને કપાટ માં કે એમાં મૂકી દઈએ ને નાક જેવો લાગે છે મોબાઈલ તો આપણને એટલે કોબરા નાક આવે છે ને તો છૂટશે નહીં તો છૂટશે નહીં નાક જેવો કે મોબાઈલ નો ઉપયોગ શું છે તમે નોર્માલિટી માં કરો દાદા ભગવાન શું કહેતા હતા કઈ પણ વસ્તુ છે તો કે નોર્માલિટી જે વધારે પડતો ઉપયોગ છે એની દાદા ભગવાનને ના પડજે શું કીધું છે કઈ પણ વસ્તુનો સાધનનો વધારાનો ઉપયોગ કે જે વસ્તુ આપણને ખરાબ કરી દે આપણી ચિત્ત ખરાબ કરે આપણું માઇન્ડ ખરાબ કરે તો કે એ વસ્તુથી આપણે છૂટવાનું છે અને છૂટવા માટે શું કરવું પડે તો કે એની માટે તમારે બધું કટ કરવું પડે એની જોડે રોજે રોજ પડશે તો એમ કરતા 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 એક દિવસ એનાથી છૂટાશે આ દાદા ભગવાન રસ્તો આપેલો છે ચલો આગળ બીજો કોઈ હોય તો બોલો હું વાકી હું ગાકી હા હું બોલીશ કે એ મોબાઈલ તું
તું મારી આંખો બગાડે છે અને મારું મન મનને ડેમેજ કરે છે થોડું થોડું, તો તું હવે અને ભણવામાં મારું કોન્સન્ટ્રેટ નથી કરાવતો ને યાદ નથી કરાવતો, તું મારાથી હવે દૂર રહેજે. એ મોબાઈલ તું મારું ધ્યાન ભટકાવે છો, મને ભણવાનો ધ્યાન નથી રહેવા દેતો, મારું દર સમય બગડે છો, એ મોબાઈલ તું જા અહીંથી. તું મારું બિલકુલ ભી ભણવાનું ધ્યાન નથી રહેવા દેતો અને મારી આંખો ભી બગડવા માંડી. ઓકે વેરી ગુડ. હવે હસમુખ આનંદજી સમ્યક ને શું કરશું આપણે? સમ્યક ને શું કરશું? એને બહુ જોડે લઈને ઊંઘે છે નાગની જેમ, એને નાગને જોડે રાખે ને એની જેમ, એને બોલ એને નથી છોડવું લાગતું. બોલ હે સમ્યક, તને બહુ પ્રેમ છે? ના તો બોલ ને. મારું ચિત બગાડે છે, ચરણ વિધિ નથી કરવા દેતી મોબાઈલ, તું જા અહીંથી. ઓકે બીજું કઈ કેવું છે હસમુખ આનંદજી? એક બે મિનિટ માં પછી આપણે રેપ અપ કરીએ. હસમુખ આનંદજી બીજું બે ત્રણ મિનિટ બોલો. હસમુખ આનંદજી સંભળાય છે? હા હા, બીજી 5 મિનિટ બોલો પછી આપણે રેપ અપ કરીએ બાળકોનું. ઓકે, તો કે દાદા ભગવાને શું કીધું છે કે કઈ પણ વસ્તુના બે ઉપયોગ હોય, સાધનના બે ઉપયોગ હોય, જો એ સાધન આપણે આપણી સિદ્ધિ એટલે જે વસ્તુ પ્રાપ્ત કરવા માટે વાપરીએ તો એનો પોઝિટિવ ઉપયોગ થયો, અને એ જ સાધન જો આપણે નેગેટિવ વસ્તુ કે આપણા દુર્ગુણને પોષવા માટે વાપરીએ તો એનો નેગેટિવ ઉપયોગ થયો. તો કે કઈ પણ સાધન અત્યારે સાધનો બહુ સારા, જેવા સતયુગમાં પણ જે સાધનો નતા એવા સાધનો અત્યારે આપણને પ્રાપ્ત થયા છે, પણ આપણી અવળી સમજણના આધારે એ સાધનોનો આપણે શું કરીએ છીએ, તો કે દુરુપયોગ કરીએ છીએ, એના આધારે આપણને આ બધા નુકસાન ભોગવવા પડે છે. એટલે મોબાઈલ વસ્તુ ખરાબ નથી, પણ એનો જે ઉપયોગ ખરો, એનો જે ઉપયોગ આપણે કઈ રીતે કરીએ છીએ એના આધારે આ વસ્તુ આપણને વર્ગણ સ્વરૂપે લાગી જાય છે. પછી ધીરે 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 વસ્તુ શું છે કે આપણને આદત બનતી જાય છે, પછી એનું શું થતું જાય છે, એની આદત બનતી જાય, વ્યસન થઈ જાય છે, પછી આપણને શું થઈ જાય, વ્યસન કે આના વગર ચાલે નહીં. કોઈ બીડી પીતો હોય, મસાલો ખાતો હોય, તો એને મસાલા વગર ના ચાલે, તો આપણને 5 મિનિટ મોબાઈલ વગર ના ચાલે, સમજાય ને આપણને. તો કે આ ધીરે 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 પહેલામાં પેલું આપણને સમજાવવું જોઈએ કે આ વસ્તુ મારા માટે નુકસાનકારક છે, અને જેવું નુકસાનકારક આપણને સમજાશે તો એ વસ્તુ આપણથી છૂટશે, અને જો આપણને મિત્ર જેવું લાગ્યું એ વસ્તુ તો પછી એ ક્યારે છૂટે નહીં. એટલે મોબાઈલ વસ્તુ નથી છૂટવાની, પણ એની પાછળ જે આપણો ભાવ રહેલો છે કે આનાથી જ મારું આ સારું થશે, આનાથી જ મને મજા આવશે, એ વસ્તુ આપણે છોડવાની જરૂર છે, સમજો ને. મોબાઈલ એ વસ્તુની વાંધો નથી દાદા, એક વસ્તુનો વાંધો નથી, પણ એની પાછળનો જે આપણે ભાવ છે કે એના વગર મને ચાલે નહીં, મારે આ જ જોઈએ, મારે આ જ જોઈએ, એના લીધે આપણે કકડાટ કરીએ ત્યાં સુધી આપણે પહોંચી જઈએ, તો કે એ વસ્તુ આપણને નુકસાન કરતા સૌથી વધારે થાય છે, સમજાય ને. સમજાય ને, એટલે એ વસ્તુનો ધીરે 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 એનો દાદા કારણ કે દરેક વસ્તુનો કોઈ પણ વસ્તુ હિતાહિત સાથેનું હોય, કે એમાં હિત શું છે ને અહિત શું છે, એ બે વસ્તુનું જેમ જેમ આપણે ખ્યાલ રાખતા જઈશું એમ એમ એ વસ્તુની આપણે યોગ્ય ઉપયોગ કરતા જઈશું. જેમ આ મોબાઈલ છે તો આપણને સત્સંગ માટે બી કામ લાગે છે. આજે મોબાઈલ ની વાત તમને મોબાઈલ થી જ ખબર પડી ને, હે એવું છે. આપણને એમ લાગે આખો દિવસ થી મોબાઈલ ની બેટરી ઉતરી જાય છે, પણ હાથ પડે મોબાઈલ આપણી બેટરી ઉતારી નાખે છે. મોબાઈલ ની બેટરી ઉતરે છે, પણ હાથ પડે તો આપણી બેટરી ઉતરી જાય છે, એવું થાય. સમજાય ને,
એટલે કે કઈ પણ વસ્તુને દાદા ભગવાને શું કીધું છે, ના નથી પાડી વાપરવાની, પણ એનો કઈ રીતે સારામાં સારો યુઝ થાય એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખી અને એ વસ્તુ એનો વપરાશ કરવાની છે. એટલું નક્કી કરે ના કરે, હું આ કઈ પણ વસ્તુનો દુરુપયોગ નહીં કરું. શું કરું? દુરુપયોગ કોઈ પણ નહીં કરું. હા, એટલે દાદા ભગવાને કઈ પણ વસ્તુનો દુરુપયોગ કરે ને પછી એ વસ્તુ આપણને પ્રાપ્ત થાય નહીં. જો તમે ભણવાના કામ માટે કોઈ પણ વસ્તુ પ્રગતિ માટે વાપરતા હોય તો એ સદુપયોગ કહેવાય, અને પોતાની મનોરંજન માટે વાપરતા હોય આપણે તો એ દુરુપયોગ થયો કહેવાય. સમજાય ને? કે આપણે એજ્યુકેશન માં જરૂર છે, શિક્ષણ માટે જરૂર છે, એ બધી વસ્તુ માટે વાપરીએ તો એનો સદુપયોગ થયો કહેવાય. અને આપણે પછી અંદર ખાલી યુટ્યુબ જોવા ને આ જોવા ને પિક્ચર જોવા ને એ બધું વાપરતા હોય, એ બી લિમિટેશન ની બહાર, લિમિટેશન સુધી વાપરો ત્યાં સુધી વાંધો નથી, પણ એક જે તમે લિમિટ કરી હોય એનાથી બહાર વાપરીએ તો એ દુરુપયોગ થઈ જાય. સમજે? તમે નક્કી કર્યો કે એક કલાક વાપરવાનો, અડધો કલાક, પછી એની ઉપર એક સેકન્ડ થઈ જાય તો એ ત્યાંથી દુરુપયોગ ની શરૂઆત ચાલુ થઈ જાય છે, અને પછી વધતા 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 પછી પરિસ્થિતિ આપણા હાથની રહેતી નથી, પછી મોબાઈલ આપણી પર હાવી થઈ જાય છે. આપણે મોબાઈલ પર હાવી થઈ જતા પછી મોબાઈલ આપણી પર હાવી થઈ જાય છે. સમજાય ને? એટલે વસ્તુનો વિવેકપૂર્ણ ઉપયોગ, એને દાદા ભગવાનની ભાષામાં કહીએ આપણે, અને વસ્તુનો વિવેકપૂર્વક ઉપયોગ કરવાનો આપણે કઈ પણ વસ્તુનો. બરોબર છે સાહેબજી? બસ, બહુ સરસ, બહુ સરસ. તો આપણે કાલનું હોમવર્ક મોબાઈલનો કેવો ઉપયોગ રહ્યો અને કેટલો કેવો દુરુપયોગ રહ્યો, અને આપણે ટીવીનો અને જમતી વખતનો પ્રેમ કેવો રહ્યો. ઓકે, ખબર પડી? હવે આપણે થોડી પ્રેમની વાત કરીએ, ટીવીનો પ્રેમ અને મોબાઈલનો પ્રેમ. હા, ખબર પડી ગઈ? જય સચ્ચિદાનંદ. મોટાઓનો ક્વેશ્ચન લઈએ. શુરે, જય સચ્ચિદાનંદ. હસમુખ આનંદજી, દીપક આનંદજી, પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્ર શ્રેણી 18 પેજ નંબર 19, સૂત્ર નંબર છે 92. આપણો બધો વ્યવહાર છે, ફાઇલ છે, સંભાવે ઉકેલવાળો ભાગ છે. એ ઉકેલવાળા ભાગમાં, સંભાવે ઉકેલમાં આપણે ઉપયોગ મૂકવો પડે. તે ઉપયોગ એવો મૂકવાનો કે એમાં ઓછામાં ઓછો વખત જાય. એને મન વચન કાયા એફિશિયન્ટ થયા કહેવાય. હવે ક્વેશ્ચન એ છે કે ઉપયોગ મૂકવાનો એ તો બરાબર છે, શુદ્ધાત્મામાં રહીને મતલબ એવી રીતે સંભાવે નિકાલ થાય, પણ એ ઓછામાં ઓછો વખત જાય ઉપયોગ મૂકવામાં, અને જેને કારણે મન વચન કયા એફિશિયન્ટ થઈ જાય એ કેવી રીતે થશે એ જાણો. સૂત્ર નંબર શું છે? 92. ઓકે. આપણો બધો વ્યવહાર છે એ ફાઇલ છે, સંભાવે ઉકેલવાળો ભાગ છે. એ ઉકેલવાળા ભાગમાં, સંભાવે ઉકેલમાં આપણે આપણો ઉપયોગ મૂકવો પડે. તે ઉપયોગ એવો મૂકવો કે એમાં ઓછામાં ઓછો વખત જાય, અને મન વચન કાયા એ એફિશિયન્ટ થયા કહેવાય. એફિશિયન્ટ એટલે ગુજરાતીમાં શું કહેવાય? ઓછા સમયમાં વધુ કામ થાય, એમ ઓછા કામ થાય. બરોબર છે. એટલે કે આપણે
હા, એટલે આમાં મારી સમજણ શું કે છે કે આપણે જે જાગૃતિ છે કે કઈ પણ ફાઇલોના સંભાવ્ય ઉકેલમાં જેટલી આપણે જાગૃતિ લેટ મૂકીશું એટલા મન વચન કયા આપણા ઓછે લેટ મૂકીશું તો એટલા એફિશિયન્સી વધારે જોઈશે, અને જે તરત મૂકી દઈએ તો એ તરત જ એફિશિયન્સ થયા કહેવાય એવું મને સમજાય છે. બાકી દીપકાનંદજી આગળ તમે કઈ પ્રકાશ આપો. પેલા અમદાવાદ વાળાને કેવા કહો થોડું પછી કહું. આપણો બધો વ્યવહાર ફાઇલ છે, એટલે ફાઇલ શબ્દ એ બહુ મોટી વસ્તુ છે. આપણને ફાઇલ લાગવી જોઈએ પહેલી વસ્તુ તો. ઓકે, આજે આપણી કોઈ આપણે ક્યાંય જવાનું હોય, ટ્રેન પકડવાની હોય, ટ્રેન નો ટાઈમ હોય, તો આપણે ટાઈમ ટાઈમ લક્ષમાં રહે ને એનો. હા, લે રે. શું લક્ષમાં રહે? કે ટ્રેન પકડવાની છે, જલ્દી પહોંચવું પડશે નહીં તો છૂટી જશે. પછી બીજા કોઈ મિત્ર આવે કે આ આવે તો આપણે એની જોડે કેટલો ટાઈમ આપીએ? ના આપીએ ટાઈમ. કોઈ પણ વસ્તુ આવે આપણી સામે તો આપણે જેમ બને એમ એને ઓછા સમયમાં આપણે પૂરું કરીએ ને એને. બરોબર છે. લક્ષમાં શું હોય આપણું? ટ્રેન પકડવાની છે. ટ્રેન પકડવાની છે, કેવી રીતે પકડવી, કે ક્યાંથી પકડવી, એ બધું આપણે લક્ષમાં જોઈએ એનું. બરોબર. એટલે કોઈ પણ વસ્તુ આપણી સામે આવે તો એને ઓછા સમયમાં આપણે એને પૂરું કરી અને આપણે એ લક્ષ તરફ આગળ વધી જાય આપણે. ઓકે, ખ્યાલ આવ્યો? એવું આપણો ઉપયોગ નિરંતર પોતાના સ્વરૂપમાં રહે તે લક્ષમાં રહેવું જોઈએ આપણું. અચ્છા, બરોબર છે. રિયલ આપણું લક્ષમાં રહેવું જોઈએ. તો બીજે બહાર જેટલો આપણે ઉપયોગ આપીએ છીએ ને એ અત્યારે કેવું હોય છે તો કે આપણું બધું લોપડ ચોપડમાં જાય. બરોબર છે. આજે ફોન પર વાત કરવાની હોય તો આપણો કેટલો થોડા સમયમાં પતી જતું હોય તો આપણે એને લાંબુ કરીએ કે ના કરીએ? હા, બરોબર. અડધો કલાક કલાક વાત ચાલે, રાઈટ? એટલે આપણે લક્ષ ખબર નથી આપણું. આપણું સ્વરૂપનું જે લક્ષ રહેવું જોઈએ તો કે ત્યાં ઉપયોગની આપણને કિંમત નથી એની. ઓકે, એટલે બહાર બધો ટાઈમ વધારે જાય કે આપણી એફિશિયન્સી જે છે મન વચન કાયાની ત્યાં બધી વપરાઈ જાય. બરાબર છે. જયારે આ લક્ષ સહિત થશે ને ત્યારે ઓછા સમયમાં બધું પતી જાય. શું થાય? ઓછા સમયમાં આપણે એને પતાવી દઈએ. લક્ષ આપણું ઓછો ટાઈમ આપો અને ઓછા ટાઈમ પતી જાય બધું, રાઈટ? અને પતે એવું છે પણ આપણે એને શું કરીએ છીએ? આપણે લાભ કરીએ છીએ. સમજાયું હવે? હા, એટલે એની જાતે જ થઈ જશે જો શુદ્ધાત્મામાં ઉપયોગ રહેશે. જાતે જ આપણે એની કિંમત સમજાવવી જોઈએ. એ આપણો ઉપયોગ ક્યાં ખર્ચીએ છીએ આપણો, ખ્યાલ આવ્યો? રાઈટ, હા, બરોબર છે. એટલે આમાં આપણે આપણો વ્યવહાર જોઈશું તો ખ્યાલ આવશે તમે, મતલબ આપણે ક્યાં વધારે ઇમ્પોર્ટન્સ આપી દઈએ છીએ, કઈ જગ્યાએ વધારે આપીએ છીએ. આપણે જેમ જેમ બહારની વસ્તુની કિંમત વધારે સમજાય ને ત્યાં આપણે વધારે ઉપયોગ આપીએ. કિંમત પોતાની અત્યારે સમજાતી નથી, પોતાની જેટલી કિંમત સમજાતી જશે ને એટલે બહાર એટલો ટાઈમ ઓછો થતો જશે. બરાબર છે. ઉપયોગ આપણે ત્યાં ઓછો વપરાશે, રાઈટ? ને એટલા જ મન વચન કાય એફિશિયન્ટ થઈ જશે, એટલે શોર્ટ ટાઈમમાં આપણું કામ પતી જાય એવું છે. બરોબર છે. જે કામ 3 કલાકમાં પતે 1 કલાકમાં ઊંચું મૂકી જાય. રાઈટ, રાઈટ, ખ્યાલ આવ્યો? હા, બરોબર, પરફેક્ટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજીને કઈ કહેવું હતું? બરોબર છે. એમાં એક જ વસ્તુ, ઉપયોગ પર ફોકસ છે. ઉપયોગ મૂકવો પડે. ઉપયોગ એટલે વાપરવું. શું વાપરવું? પ્રજ્ઞા શક્તિનો પ્રકાશ. બરાબર. અને આપણો હેતુ શું છે? સંભાવે નિકાલ, રાઈટ? સંભાવે નિકાલમાં મારે મારું સારું દેખાડવાનું કે સંભાવે નિકાલ થાય એ મહત્વનું છે. હા, એ સંભાવે નિકાલ થાય એ જ મહત્વનું છે. હા, એટલે જેટલો શુદ્ધાત્માનો પ્રજ્ઞા શક્તિનો ઉપયોગ એટલે એ પ્રકાશ સંભાવે નિકાલના હેતુએ કરીને જ વપરાય તો ત્યાં એ મૂકવાનો એવો ઉપયોગ મૂકવા મુકાય
કે એમાં ઓછામાં ઓછો વખત જાય આપણો અને મન વચન કયા એફિશિયન્ટ થઈ જાય. એટલે જે વાત કરીને કે 3 કલાકનું કામ કલાકમાં પતી જાય, આ તો 3 કલાકમાં કામ પતે નહીં અને કેસ ગુચાય, નિકાલ ના થાય, એવો ઉપયોગ. એટલે ઉપયોગની મહત્વતા અહીંયા બતાડી છે. બરાબર છે. શુદ્ધાત્માનો ઉપયોગ, પ્રજ્ઞા શક્તિનો ઉપયોગ, શુદ્ધાત્મા દ્રષ્ટિનો. હવે મારો ક્વેશ્ચન એ છે કે ચરણ વિધિમાં આવે છે કે 6 મહાવ્રતો ના ભંગે કરીને અને 18 પાપસ્થાનકો એ કરીને, તો આ જે 6 મહાવ્રત અને 18 પાપસ્થાનક છે એ શું છે? છઠ્ઠું દાદા ભગવાન ઉમેરી. 5 મહાવ્રત માં પહેલું મહાવ્રત છે અહિંસા. અહિંસા. બીજું સત્ય. ત્રીજું છે અચૌર્ય, એટલે ચોરી ના કરવી એમ. પછી છે પરિગ્રહ, અને 5મું છે બ્રહ્મચર્ય. અપરિગ્રહ, બ્રહ્મચર્ય, અને 6ઠું છે રાત્રિ ભોજન નિષેધ. બરાબર. 6 મહાવ્રત છે. બરાબર. એટલે એનો ભંગ કર્યો હોય એના વિશેનું છે આ. એટલે 6 મહાવ્રત જ્યાં જ્યાં ભંગ થતા હોય, આપણને ખ્યાલ આવે ને 6 મહાવ્રત ક્યાં ક્યાં ભંગ થાય. બરાબર. ખ્યાલ આવે, જૂઠું બોલાઈ જાય આપણાથી. બરાબર. હિંસા થઈ જાય. હા. 6 મહાવ્રત ક્યાં ક્યાં આપણા તૂટે છે આખા દિવસમાં, તો આપણને ખ્યાલ આવે ને. હા, ખ્યાલ આવે. તો પછી આ જે મહાવ્રત તૂટે તો એના પ્રતિક્રમણ કરવા પડે. તૂટે એટલે આપણને પહેલા દેખાવો જોઈએ ક્યાં ક્યાં તૂટે છે, ખ્યાલ આવવો જોઈએ આપણને. હા, બરાબર. પહેલા કે હિંસા થઈ જાય તો કોઈને દુઃખ થાય કે ના થાય? હા, થાય. તો એનું શું કરવું પડે? એટલે આપણને દેખાય તો આપણે પ્રતિક્રમણ કરવું પડે. હા, કારણ કે આપણાથી દુઃખ થયું. શું થયું? દુઃખ થયું, માટે પ્રતિક્રમણ કરવાનું. હા, બરાબર. એટલે આપણને પહેલા ખ્યાલ આવવો જોઈએ કે મારાથી આ કોઈને દુઃખ અપાઈ ગયું, હિંસા થઈ ગઈ. પેલા મચ્છર ને મારી નાખીએ કે ના મારી નાખીએ? આપણે હા મારી નાખીએ. હેરાન કરે, શું કરીએ? મારી નાખીએ. પણ હવે નથી મારતી. હવે નથી મારતા, પણ અંદર થી થાય ને બધું. હા, થાય. અંદર થી કેવું બધું થાય. ન્યૂઝ જોઈએ ને તો પણ આપણને અંદર અસરો થાય, આમ કરી નાખીએ ને તેમ કરી નાખીએ ને બધું થાય કે ના થાય? હા, થાય. મન થી હિંસા કરે. ખરેખર હિંસા કઈ કહેવાય? તો કે જે મન થી હિંસા થાય છે ત્યાં ચેતવાનું છે. બરાબર. મન થી જ્યાં જ્યાં હિંસા થાય ત્યાં આપણે ચેતવાનું. બહાર તો આપણે હિંસા કરશું તો એનું પરિણામ તરત આવશે. બરાબર. ચાલા. હા, તો હવે જે પ્રતિક્રમણ છે એ આપણે, મતલબ સપોઝ કે મારાથી કોઈને ભૂલ થઈ ગઈ, યા ફિર હું કોઈને કઈ મનથી અંદરથી મારે બધું ચાલે છે, તો એનું પ્રતિક્રમણ તરત કરવું જોઈએ? અને તરત ના કરીએ તો પછી પાછળથી બીજા બધા પ્રતિક્રમણો ભેગા થઈ જાય. એટલે શું તરત પ્રતિક્રમણ કરવું જોઈએ કે પાછળથી કરવું જોઈએ? પહેલા તો આપણને ભૂલ સમજાવવી જોઈએ. હા, કરવું જોઈએ ને, આપણે થવું જ જોઈએ ફરી. શું? કારણ કે આપણે છૂટવું છે. હા. શું કહું? છૂટવું છે, માટે પ્રતિક્રમણ કરવાના.
સેના માટે અંદર આર્ટિલી હોવું જોઈએ આપણને, કેવું આર્ટિલી હોવું જોઈએ. હા, કરવા ખાતર નથી કરવાનું. હા બરાબર. આપણને ભૂલ દર્દ આપણે ડંખવી જોઈએ આપણે, તો એ પ્રતિક્રમણ થાય. બરાબર. તારો ડ્રેસ નવો હોય, ચા પીતી હોય, ઉપર ચા પડાય તો શું કરે તું? દુઃખ થાય કે ખોટું યાર, નવો નવો ડ્રેસ હતો, ચા પડી ગઈ મારાથી. હા પડી ગઈ, પણ પછી શું કરે તું? પછી સાફ કરું ને, ચા પીને પછી ને. હા ના, પહેલા તો ચા સાઈડ માં, પછી બીજું, પછી ડ્રેસ ધોવા જવું. પેલા જ જવું પડે ને? હા પેલા જ જવું પડે. કેમ, પેલા સાફ કરવાનું? તો સાફ તો કરવાનું. ચા ઠંડી ના થઈ જાય? ના, ચા ઠંડી થાય ગરમ થઈ જાય, પણ ડ્રેસ નવો નવો. ડ્રેસ નવો છે, એની કિંમત છે આપણને ડ્રેસ ની. ડ્રેસ ની કિંમત છે. નવો ડ્રેસ આપણો ખરાબ થઈ જશે, પછી પહેરાશે નહીં. હા બરાબર. ચલાયો. ડાઘ પડે છે આપણે, શું થાય છે? ડાઘ પડે, દોષ થાય, ભૂલો થાય, તો ત્યાં શું થાય? ડાઘ પડી જાય. તો કે તરત ધોઈ નાખવું પડે. બરાબર. ચલાયો. એટલે જેટલી જાગૃતિ વધારે તો તરત આપણને દેખાય, જાગૃતિ ઓછી તો પછી દેખાય. જયારે પણ આપણને ખ્યાલમાં આવે તો દેખાય, તો તરત એ સાફ કરી નાખવું પડે. હા બરાબર છે. ચલાયો. સાચી વાત છે. સારું કેવાય ને? ના સારું ના કેવાય. સારું જ કેવાય ને, પડી ના જવાય ચાર પગ માં તો. ના સારું કેવાય. ના આપણને લક્ષમાં રહે પરિણામ, તો આપણે તરત એના દોષ થયા હોય તો એનું શું થાય? પ્રતિક્રમણ થઈ જાય. એનું પરિણામ ખબર પડવી જોઈએ આપણને. હા સાચી વાત છે. ચલાયો. જૂઠું બોલીએ આ બધા પરિણામ, આ બધા આ મહાવ્રત કીધા ને, તો એનાથી આ બધી ભૂલો થાય, એનાથી આ પરિણામો આવે પછી. હા બરાબર છે. એટલે ત્યાં ચેતવાનું કીધું. હા બરાબર. અને 18 પાપ સ્થાનક મીન્સ? 18 પાપ સ્થાનક દીપક આનંદજી એ બતાવવું પડશે. જો આ છે, એમાં પાંચ આ છે ને. 18 પાપ સ્થાનકો શું છે કે શાસ્ત્રમાં બતાડેલા કે આ 18 રીતે આપણાથી ભૂલ થાય, આપણાથી દોષ થાય. ખ્યાલ આવ્યો? હા ખ્યાલ આવ્યો. ફર્સ્ટ 5 કરવાની જગ્યા પહેલા 5 પાપ સ્થાન, એટલે જ્યાંથી પાપ થાય, કે પાપ થાય, તો પહેલા 5 છે ને, એ 5 મહાવ્રત છે. હા બરાબર. પછી જો 6 જો અહીંયા દેખાય છે ઉપર સ્ક્રીન માં? હા દેખાય છે. પ્રમાણ માયા લોભ 4 કસાય. હા 6 કસાય એટલે રાગ ને દ્વેષ. બરાબર. સેપરેટલી મૂકેલું છે, બાકી ક્રોધ અને માન માં દ્વેષ છે, માન ક્રોધ માં રાગ છે, પણ એટલે એટલે 6 કસાય, ક્રોધ માયા લોભ રાગ અને દ્વેષ, જેનાથી બીજા દુઃખી થાય, આપણે દુઃખી થાય. કલહ કરે તે, પછી આરોપ આપે તે બીજાના પર, દોષ આરોપણ કરે ને તે, પછી આવી એવડી ગપ્પા મારે ને. હા રાઈટ. 8મી કલમ. હા બરાબર છે. ક્રિટિસિઝમ એટલે બીજાને એ કરે ને, એટલે ખોટું ખરાબ બોલવું બીજાનું. હા બરાબર. ગમવું ના ગમવું થાય તે. પછી ખરાબ આશય, મેલિસ, શું કહેવાય, બીજાને કઈ ખરાબ કરવા માટે જે ખરાબ આશય થી કરીએ ને તે. હા તો 1 ટાઈપ ઓફ કપટ થયું ને. એ કપટ એમાં, કપટ એ માયા મુસાવાદ માં જાય, પણ એ છે. અને મિથ્યા દર્શન શૈલી, રોંગ બિલીફ. હા બરાબર. માન્યતા એટલે આ તો શાસ્ત્ર માં આવી રીતે કીધું કે એટલે આ આટલું કવર થઈ જાય ને. દીપકાનંદ, જય સચિદાનંદ. 2 દીપકાનંદ ને સચિદાનંદ.
જય સચ્ચિદાનંદ. આ દાદા ભગવાને મને 82 નું વાક્ય લખાવ્યું હતું, કવિરાજે મને લખી આપ્યું હતું કે આપણા શરીરમાં 3.5 કરોડ આવરણ છે અને પછી આત્માનું દર્શન થાય. હવે હું તો દાદા સાથે, આપતો પુત્રો સાથે સત્સંગમાં 39 વર્ષથી ફરફર જ કરું છું, પણ હવે મજબૂત થઈ ગઈ છે આજ્ઞા કે નિશ્ચય પાકો કરવાનો તમારે આજ્ઞા. અને જ્ઞાન બધું દાદા પાસે લીધું હોય, આપતો પુત્ર પાસે મળ્યું હોય, આપતો પુત્રને નિહાળ્યા હોય, સત્સંગમાં નિહાળ્યા હોય, પ્રશ્નો પૂછીને નિહાળ્યા હોય, પણ એ જ્ઞાનનું સમજમાં ગેર ના બેઠી હોય એટલે સમજણ ના પડી હોય. હેમાને પોતાને અંદરથી સમજણ પડે તો મને એવું થાય કે મને સમજણ પડી, બહારનું તો કશું થતું નથી. પછી એમાં આ ગેડ કેવી રીતે પડે, દર્શન કેવી રીતે, દાદાના દર્શન કર્યા, દાદાને ભગવાન માન્યા, સર્વસ્વ મારું અર્પણ માન્યું, બધું બરાબર છે, પણ એમાં જે છાયા પડી જાય છે એ ના પડવી જોઈએ. આ બોડી બોડીમાં જ આજ્ઞા પાડવી જોઈએ, સંભાવ નિકાલ કરવો જોઈએ, એ દ્રઢ નથી થતું, એ મને સમજાવો. એ પહેલા તમે શું કીધું, પેલું 3.5 કરોડ ને શું કીધું? દાદા ભગવાને મને લખી આપ્યું હતું કે લખાવડાવ્યું હતું કવિરાજ પાસે, આપણા શરીરમાં 3.5 કરોડ આવરણ છે, પછી આત્માનું દર્શન થાય. હવે દાદાના દાદાએ તો મને ઉઘડો આત્મા હતો એટલે દર્શન કરીને એમાં બેન મોહી પડ્યા, અને ત્યારથી પાછળ પાછળ ફરે છે, આપતો પુત્રો પાછળ, બધા બધા પાછળ. અને મને આ જ્ઞાન મળ્યું, 5 આજ્ઞા મળી, એમાં છેલ્લી આજ્ઞા મને બહુ ગમતી, કવિના પદો ગાવા, આરતી કરી, બધું, એટલે એનું બહુ અખંડ રહેતું. આપતો પુત્રો મારા ઘરે રહેતા, આવતા જતા, બધું વોટ એવર જે કરવાનું બધું થઈ ગયું, એ લઈને આવેલી. પણ એમાં મારે 5 આજ્ઞા કેવી રીતે મજબૂત કરવી, આ હેમાએ અંદરથી કેવી રીતે મજબૂત કરી, એનો નિશ્ચય કેવો પાકો થાય, એના માટે દ્રઢ નિશ્ચય હોવો જોઈએ. એમાં એક આગળ તમે બધું બતાવ્યું ને, પ્રતિક્રમણના અને મોહ કપ માય, એ બધા તો આપણે વિચાર કરીએ તો દાદાએ બધા કાઢી જ નાખ્યા છે, 12મા ગુઠાણા પર મૂક્યા છે, પણ આપણે 5માંથી 6ઠા ગુઠાણામાં આવું હોય તો કેવી રીતે પુરુષાર્થ માણવો જોઈએ? કોઈને પુરુષાર્થ માણે છે ખબર નથી પડતી બહારના પુરુષાર્થની, પણ સ્વ પુરુષાર્થ કેવી રીતે પડાય છે, આત્માનો ઉપયોગ કેવી રીતે કરવો છે, એ મને મજબૂત રીતે કહો. મારો ઉપયોગ હંમેશા રહે છે. તમે હસમુખ આનંદજી, તમે શું કરો છો? તમારા પુરુષાર્થમાં 3.5 કરોડ દોષ થી આવરાયેલો છે આત્મા. તો કે પહેલા પહેલું આજ્ઞા દ્રષ્ટિ માટેનો નિશ્ચય, અને પછી એ માટેને આપણા જે જે પુરુષાર્થ, પુરુષાર્થ એટલે શું, તો કે એને પડે વસ્તુને શું છે કે આપણે દ્રષ્ટિ આપી પછી ક્ષણે 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 કઈ રીતે વપરાય એની માટેનો પ્રયોગમાં મૂકવું પડે, અને પ્રયોગમાં મૂક્યા પછી ક્યાં ક્યાં આપણે કાચા પડ્યા છે, તો કે કાચા પડ્યા હોય એટલી એટલી જગ્યાએ આપણે સુધારા કરતા એમએમ કરતા 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 એ વસ્તુ આપણને આગળ આપણને પૂર્ણતાને પામે. એટલે દાદા કીધું કે આપણે અંશે કરીને આપ્યું છે એવું છે, એટલે જ્ઞાન સ્વરૂપ આપ્યું છે આપણને, અને એ પૂરું કરતા 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 ધીરે ધીરે આપણને વિજ્ઞાન સ્વરૂપ થઈ જશે. એટલે સવારથી ઉઠે ત્યારથી માંડી અને રાત્રે સુજે, આ એવું નથી કે આજે થઈ જશે, આ વસ્તુ કેવી છે, ક્યારેક જાગૃતિ અપ થાય, ક્યારેક ડાઉન થાય, ક્યારેક અપ થાય, ક્યારેક ડાઉન થાય, અપ ડાઉન કરે, પણ આપણો જે પુરુષાર્થ સતત ચાલતા રહીશું તો એ વસ્તુ આપણને હંમેશા એક દિવસ મંજિલે પહોંચી જશે. જે દાદા ભગવાનને હતું કે અમને જ્ઞાન સ્વરૂપમાં મહાત્માને આપ્યું છે, તે ધીરે 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 એક પછી એક સ્ટેપ કેટલું ચાલે એ જોવાની જરૂર નથી, પણ ગતિ ચાલુ રાખવાની જરૂર છે. પાછળ કેટલું ચાલે, ભાઈ હું 4 માઇલ ચાલી, હું 6 માઇલ ચાલી, એ બધી બુદ્ધિની કસરતો છે. આપણું કામ શું છે, તો કે ચાલતા રહેવાનું. શું કામ, હું 2 કિલોમીટર ચાલીને બાજુ વાળો 4 કિલોમીટર, એ જવાની જરૂર નથી. આપણે બીજા થી ત્રીજા ઉપર ચાલ્યા, પેલો 25 માંથી 26માં, બે એક જ સ્ટેપ ચાલ્યા છે,
સમજાય ને, એ આગળ પાછળ નથી કોઈ, પણ બહેનો પુરુષાર્થ બે સરખો જ થયો. આપણે બીજા માંથી ત્રીજા માં ગયા, પેલા 25 માંથી 26 માં ગયા, ચાલ્યા તો બે સરખું જ છે, પણ આપણે કમ્પેરિઝન ના આધારે પોતે અંદર આ બધું અંતસ્ત્ર આપણે ડિપ્રેશનમાં લાવી દે, બીજાનું જોવે આ કરે તે કરે. તો કે પહેલો આપણે મેઈન પુરુષાર્થ રાખવાનો કે આપણે ચાલતા રહો, ગમે સંજોગોમાં સમજો પડી ગયા, ચાર દિવસ પાંચ દિવસ જાગૃતિ ના રહી, તો કે પાછા ઉભા થઈને પાછું ચાલુ કરો, પાછા ઉભા થઈને પાછું ચાલુ કરો. આ સતત પ્રક્રિયા છે, છેક અંતિમ શ્વાસ સુધી, જ્યાં સુધી આપણને સિદ્ધ ગતિ પ્રાપ્ત ના થાય ત્યાં સુધી આ સતત પ્રક્રિયા છે. એટલે એમાં કશું કાઉન્ટ કરવાની જરૂર નથી. એક વાર આપણે રસ્તા પર ચાલ્યા છે, પછી ધીરે 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 કરતા એ પહોંચીશું જરૂરી, દાદા ભગવાને આપણને ખાતરી આપેલી છે, સમજાય ને. એટલે આપણું કામ શું છે, ખાલી ચલાવી રાખો. કોઈક ડ્રાઈવર ફાસ્ટ ગાડી ચલાવે, કોઈક સ્લો ચલાવે, પણ બે એ મૂળ માર્ગ ઉપર છે. એટલે હું મારા પુરુષાર્થમાં શું કરું કે રોજ કઈક થોડું ઘણું તો થાય છે ને, એટલો પુરુષાર્થ જેટલો થતો હોય આપણે. દાદા ભગવાને મેન તો આજ્ઞા ઉપર જ વધારે ભાર મૂકેલો છે, આપણા માટે આજ્ઞાની જ કિંમત વધારે છે. એટલે આજ્ઞા એ જ દાદા છે આપણા માટે, પણ આપણે લક્ષમાં દાદા રહેતા નથી, આજ્ઞા નથી રહેતી, કારણ કે આપણને દાદાની કિંમત બહુ છે નહીં મારા માટે તો. કારણ કે આજ્ઞા ક્યારે રહે, તો એની કિંમત હોય, દાદાની કિંમત હોય તો જ રહે ને. બરાબર છે. આપણને ઘરની કિંમત હોય તો ઘર માટે આપણે કેટલું બધું કરીએ છીએ, પણ દાદા માટે એટલે કે પોતાના માટે કશું કર્યું નથી આપણે. બરાબર છે. આજે મને એની કિંમત હોય તો મને નિરંતર આજ્ઞા રહે, રિયલ રિલેટિવ દેખાય, વ્યવસ્થિત સમજાય, ફાઇલોનો સંભાવે નિકાલ થાય, તો કેમ કાચું પડે છે? તો કે મને એની હજુ કિંમત નથી. ખ્યાલ આવે ને દીપક, ફોડ પાડવાનું જરા. હવે જો એમણે જે કિંમત ની વાત કરી ને, એ કિંમત કેવી રીતે આવે? મારે તો કિંમત કરવી છે. એટલે જે કરીને આંકીને બેસેલા છે ને, એમની સાથે રહેવાનું, એમની જોડેની કનેક્ટિવિટી રાખવાની. કારણ કે આજે કેવું છે કે આપણો નિશ્ચય છે, પણ એ નિશ્ચયની પાછળ પાછળ દાદાએ શું કીધું કે હું સ્થૂળમાં હતો ને જ્યારે, ત્યારે અમારો પ્રતાપ, અમારો પ્રેમ તમને ખેંચ્યા કરતો હતો, એટલે એમનાથી દૂર હતા ને તો એમની જોડે કનેક્ટેડ હતા. એ એમનો પ્રેમ હતો, એમની વિધિ હતી. કેટલું એ કહેતા નતા કે રાત્રે તમે લોકો સુઈ જાઓ ત્યારે અમે અમેરિકા જઈએ, અહીંયા ઇન્ડિયામાં હોય ત્યારે ત્યાં અમેરિકા અમે ફરવા જઈએ, અમેરિકા હોય ત્યારે ઇન્ડિયામાં અમે બધાના ઘરે જઈ આવીએ. બેસી બેસીને દવા કરી છે દાદાએ, અને ખરેખર એ આપણે બિલકુલ અનુભવ કરીએ છીએ કે દાદાએ એમના તરફથી ક્યારે એમનો પ્રેમ ઓછો થાય ને એવું ક્યારે કર્યું નથી, અને એટલા માટે આજે આપણે દાદા દાદા કરીએ છીએ. એક વાત છે. હવે એમ કીધું કે અમારા ગયા પછી, એટલે સ્થૂળ ના હોય ત્યારે સૂક્ષ્મમાં જવાનું. હવે એક વસ્તુ કેવી છે કે કોઈ કમ્પ્લીટ નથી આજે, એટલે કોઈ એક વ્યક્તિ કમ્પ્લીટ નથી. જે દાદા યુનિકલી કમ્પ્લીટ હતા, કારણ કે અવતારોની શુદ્ધિકરણ કરતા આવેલા, એટલે આજે જે જે બધા મહાત્માઓ છે ને, એમના અંશે કરીને વ્યવહાર ચોખ્ખો થયેલો છે. એટલે આપણે જેમ કીધું ને 3.5 કરોડ આવરણ વાળા પ્રદેશો છે, તે દરેકમાં કોઈ ને કોઈ પ્રદેશો ખુલ્લા છે, અને એ એમનો અનુભવ સ્પષ્ટ છે. હવે આપણે સાથે રહ્યા, સાથે એટલે ફિઝિકલી પણ સાથે હોઈ શકે અને ભાવથી સાથે, ભાવથી સાથે હોય એટલે કોઈનાથી જુદા નથી પડતા આપણે, તો એ બધાનો અનુભવ આપણને ભેગો થઈ જાય. કારણ કે હું જ્યારે, જેમ આપણે કહીએ કે દાદાને યાદ કરીએ, તો એ દાદાના જે આવરણ તૂટેલા છે ને, તે મારા તૂટવા માંડે. આનંદને યાદ કરું તો એ પદ ગાય છે ને આવી રીતે, એટલે મારામાં એ પદ ગાવાની શક્તિ આવી જાય. હું બહુ સ્થૂળ દાખલો આપું છું, પણ એવી રીતે આ કવિરાજને, હવે દાખલા તરીકે મારે પદ ગાવાનું હોય, હું કવિરાજને હજો કરી નાખું,
સત્સંગમાં બેસું, દાદાને હાજર કરું, સિમેન્દ્ર સ્વામીને હાજર કરું, આપતો પુત્રને હાજર કરું, એટલે આ બધું શું થાય કે એ જે જે જેમના જેટલા આવરણ તૂટેલા છે ને તે બધા મારા ધીમે ધીમે કરીને તૂટતા જાય. કારણ કે હું એમને યાદ કરું છું એટલે એક રીતનું નિધિ ધ્યાસન થાય. કારણ કે બધા ભગવાન પદને પામેલા છે, અંશે કરીને વ્યવહાર ચોખ્ખો થયેલો છે, એમાં કોઈ શંકા જ નથી, સર્વાંશ નથી થયો, એટલે સાથે રહ્યા ને એ આપણું મોટામાં મોટું કલ્યાણ છે. એટલે કોઈનાથી જુદા પડવું નહીં. આપણને ધીમે ધીમે કરીને સમજાય કે કોઈ મારો વિરોધી હોઈ શકે, તો એ વિરોધીને પહેલા શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોઈને એમની પાસે માફી માંગીને આપણે ચોખ્ખું કરી લેવાનું કે મારા તરફથી મને કોઈ ઝઘડો નથી. કારણ કે મોક્ષે જવા માટે, સહજ થવા માટે, નોર્મલ થવા માટે મારો કોઈ વિરોધી હોવો ના જોઈએ. એમને મારો વિરોધ હોય તે હું કંઈ કરી શકું એમ નથી, એક અપેક્ષા છે, પણ હું મારા તરફથી એ દરવાજો કાયમ ખુલ્લો જ રાખું છું. એટલે જે કોઈ યાદ આવે ને તેના પ્રતિક્રમણ જ બાકી છે. કારણ કે જે યાદ નથી આવતા ને એમની જોડે કોઈ પ્રોબ્લેમ નથી, પણ જે યાદ આવે છે ને તે ચોક્કસ બતાવે છે આપણી કનેક્ટિવિટી. એટલે જ્યારે જ્યારે જે કોઈ યાદ આવે ને એટલે આ બે દ્રષ્ટિથી જોઈને આપણા જોડે જે કંઈ વ્યવહાર થયેલો હોય તે આજે કેવું છે, બધું સારું કર્યા પછી પણ એમને મનમાં ઓછું લાગી શકે છે, એટલે આપણે યાદ કરીને પ્રતિક્રમણ કરી લેવાના. હવે આ બધી ભૂમિકામાં આપણને થાક લાગે એવો નથી, પ્રતિક્રમણ આપણે કરતા નથી. આપણું કામ તો ફોકસ છે જાગૃતિ પૂર્વક રહેવું તે જ, અને પ્રતિક્રમણ આ ફાઇલ કર્યા કરે. એટલે એ પ્રતિક્રમણ કર્યા કરે, આપણે જોયા કરીએ એ પ્રતિક્રમણથી નહીં થાકે. કારણ કે ઉદ્ગલની શક્તિ અનંત છે, આત્માની શક્તિ અનંત અનંત છે, એટલે હું જોતા થાકું નહીં અને એ પ્રતિક્રમણ કરતા થાકે નહીં. અને જેમ જેમ પ્રતિક્રમણ કરતા જાય ને તેમ તેમ આપણો ઉલ્લાસ વધે, આપણો આનંદ વધે. અને એમ કે ને કે ઉછાળા મારે આપણે કે ઓહો દાદા, ઓહો શિવેન્દ્ર સ્વામી પ્રભુ, અને આવા દિવ્ય મહાત્મા મળ્યા છે આપણને, આપતો પુત્રો મળ્યા છે, કે આપણા જોડે તો કેટલું બધું સત છે ભેગું. મારું તો ખુલ્લું ખરું, પણ જેમને ખુલ્લું ને અનુભવથી ખુલ્લું થયેલું છે એ બધાનું મારી જોડે છે, આપણને બહુ જ હેલ્પફુલ થાય. અને જે કઈ કોઈની જોડે જે કઈ બધું થયેલું એને યાદ કરીને ચોખ્ખું કર્યા કરવું. અને પછી દાદા એક વખત અમે 82 માં મને લાગે છે મહેસાણા લે ગયા હતા, હું ને મુકુલ દાદા અને બધા ઘણા બધા મહાત્માઓ, શરૂઆતના વખતની વાત કરું, 1982 ની પછી દાદા ઇન્ડિયા ગયા તારે, તો અમે મહેસાણામાં દાદા સાથે હું બેઠી હતી, પછી અમે બધા ટોળામાં બેઠા હતા અને દાદા સિમંદર સ્વામીને બોલાવતા હતા. પછી દાદા મને કહે કે એમાં સિમંદર સ્વામી પાસે શું માગવાનું કે છે, ક્યાં તો અમે નવું નવું હતું, મને કંઈક આવડે કશું આવડતું નહોતું, પણ દાદાના દર્શન કરેલા બહુ જ દાદા તરફ એટ્રેક્ટ થયેલી. એટલે દાદા કહે છે કે નિશ્ચય બળ પ્રાણ માગવાના, સિમંદર સ્વામી પાસે નિશ્ચય બળ પ્રાણમાં પણ એ મને હમણાં કેટલા દિવસથી ફ્લેશ થયા કરે છે અંદર મશીનમાં. તો એ નિશ્ચય બળ પ્રાણ એટલે શું? નિશ્ચય બળ પ્રાણ એટલે આપણે એવી તૈયારી સાથે જઈએ કે ભગવાનની દ્રષ્ટિ આપણા પર પડે, એટલે એમનો નિશ્ચય આપણા પર પડે. એમનો નિશ્ચય જેમ આપણે શું કહીએ, દાદાની દ્રષ્ટિ આપણા પર પડીને તે આપણો નિશ્ચય ખુલ્લો થયો. લોકો બધા વ્યવહારથી, વ્યવહારની આંખોથી જોયે છે કે આ હેમા બેન છે, આ પેલા છે ને તેવા છે ને, પાછા એના અભિપ્રાય હોય. આપણી અંદર સીધું શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોયું. અને જો તમને એનો ખાસ સ્પેશિયલ જો અનુભવ યાદ દેવડાવું, વિધિ કર્યા પછી જે દાદા તમારી સામે જોઈને માથે ટપલી મારે છે ને, એ સીન તમને અદભુત, એ જે દ્રષ્ટિ જે મળે છે ને એ પુદ્ગલ દ્રષ્ટિ નથી, પુદ્ગલ દ્રષ્ટિ નથી, એ નિશ્ચય દ્રષ્ટિથી જે જોયું ને તે આપણા કઈ પાપો બાળી નાખે. કારણ કે એ નિધિ ધ્યાસન માંથી જાય જ નહીં ક્યારે પણ, એ ખ્યાલ આવ્યો? એટલે
એને શું કહેવાય, દ્રષ્ટિફળ કહેવાય છે. નીચે બળ પ્રાણ માંગવું એટલે એમનો એમનું દ્રષ્ટિફળ મળે આપણને, કૃપા ફળ મળતો. અને બીજું સેવા ફળ, હવે એમને સેવાની જરૂરત નથી પણ આપણો સેવક ભાવ, કારણ કે ત્યાં સ્પર્શ જ નથી, સ્પર્શ જ નથી ત્યાં, તો દ્રષ્ટિ જોયું પતી ગયું એમ કે ને. પણ આપણો ભાવ એટલે એ લઘુ ભાવ સાથે આપણે ગયા તે એમની દ્રષ્ટિ છે જ પડશે, કારણ કે આપણી પાસે ચિઠ્ઠી દાદા ભગવાનની છે. એવા એ વીર દાદા ભગવાનની ચિઠ્ઠી લઈને આપણે શ્રીમંત સ્વામી ભગવાન પાસે જવાના છે. એટલે જેમ કે ને કે આ બધા સિફારસ વાળા આ બાજુ આવો એમ કરીને કહીને તે બધા આપણે મહાત્મા બધા કે અરે તમે અહીંયા ક્યાંથી એમ કરીને થશે ખરેખર. એટલે એ બધાને તો ડાયરેક્ટ એન્ટ્રી છે, પણ મુખ્ય વસ્તુ આજે આ છે. અને બીજી એક વાત જે આપણે કહીએ છીએ ને, 3.5 કરોડ જે આત્મા આવરાયેલો છે, કયો આત્મા આવરાયેલો છે? મૂળ આત્મા તો આવરાયેલો છે જ નહીં, પ્રતિષ્ઠિત આત્મા. હું નહીં, હું હું એટલે હું પેલો સેકન્ડ હેબિટ સીન નો આઈ. ના ના, હું 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 એટલે આઈ, આઈ કેપિટલ જે આઈ છે તે. હા અચ્છા, હું છું એ જાગેલો આઈ. અચ્છા સમજી ગઈ. બહાર દેખાય હેમા બેને સ્મોલ આઈ. હા બરાબર છે, દેખાઈ ગયો. જે વ્યવસ્થિત ને તાબે છે તે સ્મોલ આઈ. હા બરાબર છે, આઈ કેપિટલ આઈ જે દ્રષ્ટિ પામેલા છે, દ્રષ્ટિ પામેલા અંતરાત્મા એ આવરાયેલો છે. એના બધા પ્રદેશો આવરાયેલા છે. અચ્છા, એટલે આપણે જે આ શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોતા જઈએ છે, એટલે પ્રજ્ઞા શક્તિ એ ભગવાનની શુદ્ધાત્માની ડ્યુટી તરીકે કામ કરે છે અને આપણને ચેતવ્યા કરે છે. જેમ જેમ આપણા એ વ્યવહાર એ માન્યતા આપણી એટલો હું ખુલ્લો થતો ગયો, એટલો હું શુદ્ધાત્મા સ્વરૂપ થતો ગયો, એટલે માન્યતા મારી ઓગળી ગઈ, એ મારો વ્યવહાર ચડતો જાય છે. બરાબર છે, મારો વ્યવહાર ચડતો જાય છે. એટલે એ આવરણ 3.5 કરોડ નંબર નથી જોવાના, એક કલાકમાં આ 3.5 કરોડ ખાલી થઈ શકે છે. એ દાદાએ કર્યા હતા આપણા, પણ એ પણ કારણ કે આપણા કરેલા, એટલે નામ અને નામની માયા જે છે ને, એટલો ભાગ રહેલો છે, એટલું જ આવરણ છે. અને એના માટે કીધું અમે આજ્ઞા આપેલી છે, અને આજ્ઞા કેવી રીતે કામ કરે છે, તમને ફૂંક મારતા શીખવાડે છે. આ દોષો સામે ફૂંક મારતા શીખવાડે છે કે ફૂંક મારો અને દોષ જતો રહે, સમજી ગયા. એ માટે આપણે જોવાનો પુરુષાર્થ કરવાનો છે, જ્ઞાતા દ્રષ્ટા. એ જોવાનો પુરુષાર્થ એ આપણો છે પોતાનો. અચ્છા, એ સ્વપુરુષાર્થ થી આપણે પ્રજ્ઞા શક્તિ દેખાડે છે પણ આપણે જોતા નથી. એટલે એ વિજ્ઞાન સ્વરૂપમાં તમારે એક્ઝેક્ટનેસ આવવું પડે. એ આવે છે ધીમે ધીમે, વિજ્ઞાન સ્વરૂપની જાગૃતિ છે પણ એ આપણે આવરાયેલી છે, આપણે માન્યતા પકડી રાખી છે, એનો ખ્યાલ નથી આવતો આપણને. મુકુલભાઈ આવા, આ આવા, પેલા આવા, પેલા આવા, એ એમના માટે હજી આપણી માન્યતા ઓપિનિયન બધા આપેલા છે, બધા ભૂસાવા જોઈએ. અને આ ઓપિનિયન છે ને એ ખબર બી નથી. ઓપિનિયન છે એટલે એના માટે એવા ઓપિનિયન છે ને કે પછી એ ગાઢ થઈ ગયા, ગાઢ થઈ ગયેલા. ઓપિનિયન જ કામ કરે, શુદ્ધાત્મા નથી દેખાતા ને ઓપિનિયન કામ કરે છે, ચશ્મા પહેરી લે છે. ખ્યાલ આવ્યો? કારણ કે અમે રિયલ રિલેટિવ પાર કરી દીધું, અમારા માટે રિલેટિવ માટેની કોઈ માન્યતા કોઈના માટે રહે જ નથી. બધા અભિપ્રાય અમારા ઓગળી ગયા, અને તેથી તો પ્રેમ સ્વરૂપે આ બધા જોડે રહી શક્યા, નહીં તો આપણે કોઈ ઠેકાણું ઠેકાણો જ નતો. દીપકાનંદજી, ટાઈમ થયો છે? હા ટાઈમ થયો છે. હેમાબેન, અ વેરી ગુડ ટોપિક, મેબી વી કેન ટેક ઈટ મોર ટુમોરો. મારી પાસે છે ને 82 માં દાદા ભગવાને ઘણું બધું લખ્યું. હેમાબેન, આપણે કાલે બધી વાત કરી, બહુ ટાઈમ થઈ ગયો છે. ના એટલે ઘણું બધું છે, આપણે વાક્ય લઈશું એના એના પરથી. વેરી ગુડ, વેરી ગુડ.
જય સચિદાનંદ આજે આપણી વચ્ચે બહુ પ્રૌઢ અનુભવી બધી રીતે ઘડાયેલા અને બધાની પરીક્ષા કરી શકે એવા છતાં હવે પોતે નિરીક્ષક ભાવે જ રહે છે, પોતાના ઉપર જ પરીક્ષા કર્યા કરે છે એવા શાંતિ દાદા આપણને એમનો અનુભવ ફરીથી જણાવશે. તે વખતે થોડું કનેક્ટિવિટી ને બધું બરાબર નહોતું, આપણે સાંભળી શક્યા નહોતા. બધા જો શાંતિ દાદા, જય સચિદાનંદ, જય સચિદાનંદ, જય સચિદાનંદ. હે શ્રીમંદર સ્વામી પ્રભુ, અરિહંત વિતરાગ પરમાત્મા, પ્રગટ જ્ઞાની પુરુષ સર્વજ્ઞ શ્રી દાદા ભગવાન, હે દેવી દેવતાઓ, હે સર્વે આપ્ત પુત્રો, હે મહાત્માઓ, સૌને મારા અંતસ્કરણ પૂર્વકના વંદન વંદન વંદન. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનનું અક્રમ વિજ્ઞાન આજે જગતમાં પ્રસાર થઈ રહ્યું છે વિજ્ઞાનના સાધનો દ્વારા. અને અક્રમ, જેને ક્રમ નથી એવો શબ્દ આપણે આ પહેલી વખત સાંભળીએ છીએ. ક્રમ હતો અને હતા 10 લાખ વર્ષે આ એક શબ્દ આવ્યો છે, અને તે પણ દાદા ભગવાને આપ્યો કે અક્રમ વિજ્ઞાન. દાદા ભગવાન જે સમયે પ્રગટ થયા કળિયુગમાં, અને એ સમયે મારો પણ જન્મ આજે છે, ધન્યભાગ ગણું છું હું મારા જીવનને કે અત્યારે મને અક્રમ વિજ્ઞાન જાણવા મળ્યું, સમજવા મળ્યું, માણવા મળ્યું, અને પચાવી શકું એવી ઈચ્છા થાય એટલો બધો ભાવ એની પ્રત્યે જાગ્યો. મારા પાછલા જીવન ઉપર જયારે નજર કરું ત્યારે એમ થાય કે હું કેવી રીતે જીવ્યો, હું કરું એ અજ્ઞાનતા ભણાવતા ખરા, પણ ખબર ના પડે કે હું કરું એટલે અજ્ઞાનતા. અને દાદા ભગવાનને ખબર પાડી કે લ્યા હું કરું શું મંડી પડ્યો છે, તારામાં સંડાસ જવાની શક્તિ નથી, અને હું કરું પાછો મોટા સાધે બોલે એ વખતે. પણ દાદા ભગવાને અક્રમ વિજ્ઞાન પ્રગટ કરીને જગતના મંચ ઉપર સમગ્ર જગતને ચેલેન્જ ફેંકી છે કે હે દાવા નળની અંદર બળતા સૌ જીવો આવો અને આ અક્રમ વિજ્ઞાન જાણી લો. તમારે ધર્મ જે પાળવો એ પાળજો, તમારા ગુરુ જે હોય તે જ રાખજો. અમે ગુરુ બદલાવતા નથી, અમે કોઈને કોઈના ગુરુ થતા નથી, કોઈને શિષ્ય બનાવતા નથી, અમારો કોઈ વાડો નથી, અમારો કોઈ સંપ્રદાય નથી, અમારો કોઈ ધર્મ નથી. અમે પક્ષથી પર, વાડાથી પર એવું જ્ઞાન તમને આપવા માંગીએ છીએ. એવું જ્ઞાન દાદાએ આપ્યું, એવું અક્રમ વિજ્ઞાન દાદાએ આપ્યું એટલે દાદાને ખબર પડી હતી કે આ વિજ્ઞાન એવું છે કે જેને હું આપીશ ને, અને જો એને ચોટી પડ્યો માણસ તો એને એવો અંદર ઉઘાડ થશે, અંદર એવો ઉઘાડ થશે તે બીજાને કહ્યા વગેરે નહીં દઈ શકાય, એને પરિસહ આવશે એવો. અને પછી એને એમ પણ થશે કે ઓહો હો સાચું જ્ઞાન જ આ છે,
બીજા બધા જ્ઞાન નકામા. એટલે દાદાએ પહેલી જ વાત કરી કે જો આ જ્ઞાનમાં ખંડન મંડન નથી, દરેક સંપ્રદાય, દરેક ધર્મ, દરેક વ્યક્તિની પણ વાત કરી પોતાની જગ્યાએ સાચા છે એવું માની તું ચાલજે તો તને કોઈના ઉપર ઈર્ષા નહીં થાય, કોઈના ઉપર તિરસ્કાર નહીં થાય. અને હું જ સાચો છું એવો ભાવ તારામાં પેદા નહીં થાય. જગતમાં વધુમાં વધુ તો તકલીફ ધર્મ અને સંપ્રદાય કર્યું હોય તો અમારો ધર્મ સાચો, અમારો ધર્મ જ સાચો, એથી આગળ વધીને બીજા બધા ધર્મ ખોટા. આને આખા હિન્દુસ્તાનનું રસાતાળ વાળ્યું છે, એની સામે દાદાએ હામ ભીડી છે કે આવો હું તમને સાચું જ્ઞાન બતાવું. આ ધર્મ નથી, આ જ્ઞાન છે. અને જ્ઞાન એ જ આત્મા. દાદા એથી આગળ હોય કીધું જ્ઞાન એ જ આત્મા નહીં, વિજ્ઞાન એ આત્મા. 10 લાખ વર્ષ પહેલી વખત વિજ્ઞાન શબ્દ સાંભળ્યો કે આત્મા વિજ્ઞાન સ્વરૂપ છે. તો એવા દાદા કે જે આ સમયે પ્રગટ થયા અને વીજળીના ઝબકારાની જેમ જતાર્યા, ખબર ન પડી. કહેતા હતા કે લ્યા કામ કાઢી લ્યો, વીજળીના ઝબકાર તમે દોરો પરોવી લ્યો, પણ આ કળિયુગ છે, જેટલી બહારનો વસ્તુનો મોહ છે એટલે માણસ અંદર ઉતરી શકતો નથી. દાદાએ કીધું તારી અંદર પરની પરિણીતિ જુદી, તારો બહારનો વ્યવહાર જુદો. આ ફોડ જબરદસ્ત દાદાએ પાડ્યો છે. દાદાએ જે જ્ઞાન આપ્યું તે નિશ્ચય અને વ્યવહાર બે સાથે. દાદાએ કહ્યું હું તને ભગત બનાવવા નથી આવ્યો, હું ગુરુ ને તું મારો ભગત નહીં. તું કોણ છે? તું પોતે જ ભગવાન છે, એ તારું સાચું સ્વરૂપ તને બતાવવા આવ્યો છું. અને દાદાએ એ સ્વરૂપ બતાવ્યું કે તું કોણ છે, તું પોતે જ ભગવાન છે, તું વિદે ક્યાંય ખોરીશ નહીં, તારી અંદર ભગવાન છે. તું ખરાબ ખોટી માન્યતાઓને કારણે, રોંગ બિલીફને કારણે અટવાયો છે. દાદાએ રાઈટ બિલીફ બેસાડી દીધી કે જગત સત્ય છે પણ વિનાશી સત્ય છે, અને નિશ્ચય તારો આત્મા એ અવિનાશી સત્ય છે. બે વાત સ્પષ્ટ કરી, એક બાજુ નિશ્ચય અને બીજી બાજુ વ્યવહાર. વ્યવહાર ચલાવતો ચલાવતો તારે નિશ્ચયને પાક્કો રાખવાનો તારો વ્યવહાર ચાલશે. વ્યવહાર તું ચલાવનાર નથી એ પણ વાત કરી. તું ચલાવે છે? સરસ વાત એક બધાએ કરી કે તું કરતા નથી, તે કરતા નથી, અને તેઓ પણ હું પણ કરતા નથી, તું પણ કરતા નથી, તેઓ પણ કરતા નથી. આ વાત જગતમાં પહેલી વખત નીકળી, મનાય નહીં જલ્દી. એટલે હું કરું છું, તમે નથી કરતા કહો છો, પણ છતાં દાદાનું વચન બળ એવું, અને એવી વાત બતાવી દીધી, કહી દીધું કે આ જગતમાં કોઈ કરતા નથી. કોઈ કરતા નથી તો પછી જગત ચાલે કેવી રીતે?
કરતા છે વ્યવસ્થિત શક્તિ એવો શબ્દ મૂક્યો. એની પાછળ દાદાએ 30 ભાવ બગાડ્યા અને આ શબ્દ જગતને આપ્યો કે હું કરતા કરીને તું મરી ગયો અને ભાવનો ભાવ ભટક્યો. માટે તું કરતા નથી, કરતા વ્યવસ્થિત શક્તિ છે અને હું કરું છું એ હવે તું કાઢી નાખ. ત્યારે માણસને લાગે કે વાહ શું વાત મૂકી છે દાદાએ. જ્યારે સત્સંગોમાં મેં સાંભળ્યું કે સદાચાર ને દુરાચાર, પાપ અને પુણ્ય એ તો બ્રહ્મ છે, આશ્ચર્ય લાગ્યું કે પાપ પુણ્ય માટે તો માણસ મરી મટે છે અને છતાં એ બ્રહ્મ છે. વાહ વાહ. જેમ જેમ સત્સંગ સાંભળતા ગયા અને જેમ અંદરનો ઉઘાડ થતો ગયો એમ લાગ્યું કે વાત તો સાચી છે, એ બ્રહ્મ જ છે, એ ખોટી માન્યતા છે. આત્માને નથી સદાચાર, નથી દુરાચાર, નથી સત્ય, નથી અસત્ય, નથી પાપ અને નથી પુણ્ય. આ દાદાનું જ્ઞાન મને અપાવવામાં મોટો ફાળો હોય તો મારા એક શિક્ષક કનુભાઈ, જેમના પુત્ર દીપકભાઈ આજે આપતા પુત્ર છે. દીપકભાઈ મારા વિદ્યાર્થી છે ને મને એનું ગૌરવ છે સાહેબ. આજે મેં એમનો એક સત્સંગ સાંભળ્યો ને તો મને ગૌરવ વધી ગયું કે વાહ ભાઈ વાહ, શું જ્ઞાન તમારું પ્રગટ થયું છે સાહેબ. અત્યાર સુધી આ પહેલો જ પ્રસંગ તમારો સાંભળ્યો. અત્યાર સુધી એમ હતું કે આમના જ્ઞાન છે કે નહીં. આજે હું ખુશ થઈ ગયો સાહેબ. જયારે પહેલો હું ટીવીમાં આવ્યો મને કનુભાઈ લાવ્યા, આખું સ્થળ જોઈને તો અચંબ પામી ગયું. વાહ વાહ શું સ્થળ છે. ખરેખર આધ્યાત્મિક શિબિરો માટેનું ઉત્તમ સ્થળ કહેવાય. અને કેવી સગવડ, પાછું વય જૂથ પ્રમાણે સત્સંગો, જેવો જેનો ઉઘાડ, જે માણસ જ્યાંથી અટક્યો છે ત્યાંથી એને પોતાના સવાલ પૂછીને જવાબ આપવાના, પ્રવચન નહીં. અને કોઈ પ્રશ્નનો જવાબ આપતા પુત્રના અંદરના ઊંડાણમાંથી એવો ઝરો વહેશે, ઝરણું વહેશે કે આપણને ઘડી વખત એમ થાય કે આ પ્રશ્નનો જવાબ તો ગજબ આપી દીધો ભાઈ, કલ્પના બહારનો, કલ્પના નહોતી કે આવો જવાબ આપશે આવશે. તીવરીના જે સૂત્રો લખેલો છે એ બહુ પ્રભાવ આપણા ઉપર પાડનારો છે. અને એ સ્થળ જ એવું છે કે તમારે આત્મામય ન થવું હોય તો એ થઈ જવાય, પણ એના માટે પોતાના હૃદયનો ઉઘાડ જોઈએ. બાકી ઘણા એ તો જોઈને જતા રહેતા હોય. મારે તીવરી આવ્યા પછી અને આ જ્ઞાન જ સાચું છે એવું જયારે લગ્ની લાગી ત્યારે તીવરીમાં મને કોઈ રૂમ નહોતો મળતો. મોટા ખંડમાં પણ એક વખત તો જગ્યા ના મળી, પણ એટલી બધી તીવ્રતા તે ખજૂરીના ઝાડ નીચે રહીને પણ અમે આનો સત્સંગ સાંભળ્યો. એટલી બધી તીવ્રતા લાગી. શરૂઆતમાં તો મને અમે અમારા પત્ની બંને જણાએ જ્ઞાન પણ લીધું. ઘરમાં શરૂઆતમાં અમારી મશ્કરી થાય કે દાદા ભગવાન આવ્યા. જેમ દાદા ભગવાનને દુઃખ પડ્યું એમ ઝડપી નથી થતું આ, પણ જ્યારે અમારું વર્તન જોયું અને અમારામાં જ્યારે એક પ્રસંગ બન્યો અને આખું કુટુંબ એના મય થઈ ગયું. કુટુંબને એમ લાગ્યું કે અમારે આ જ્ઞાન મેળવવું છે, ગમે તે કરો અમને જ્ઞાન અપાવો. અને દાદાની મહેરબાની તો જુઓ,
જે સમયે કેટલી અગાઉના યાદી બાકી હતી, જ્ઞાન મળશે કે નહીં મળે એની ચિંતા હતી, પણ સંજોગો એવા ઉભા થયા મારા આખા કુટુંબને જ્ઞાન મળ્યું. એ દાદા ભગવાનની અસીમ કૃપા હું સમજુ છું. અને મારા કુટુંબના એક એક સભ્યની મોટી પુણ્યાનું બંધી પુણ્ય સમજુ છું સાહેબ. અને હવે પછીનો અમારો જે માર્ગ છે એ ઉત્તમ માર્ગ છે એવો મને અનુભૂતિ થાય છે, નહીતર બધાને જ્ઞાન મળે નહીં. મારા દીકરા દીકરી વહુઓ જમાઈઓ દીકરીઓ ભાણિયાઓ કોઈ બાકી નહીં, નવાઈ લાગે એવી વાત છે. અને બધા એના મળે છીએ પાછા કે દાદા ભગવાને જો આ જ્ઞાન ના આપ્યું હોત તો હું મારા જીવનમાં લોકો સાથે સંઘર્ષ જ કરતો હોત અને મારું જીવન સંઘર્ષમાં જતું હોત, રાત્રે ઊંઘ ના આવે. પણ આજે એવો સમય દાદાએ મને આપ્યો, મારા કુટુંબને એવું જ્ઞાન આપ્યું કે જેથી એટલી નિરાંત આનંદ એકબીજાનો મોઢો જોઈએ અને આંખમાં આનંદની લહેરી દેખાય, એના મોઢા ઉપર આનંદનો પ્રવાહ વહેતો દેખાય, આ એવા ઘરમાં એવા કુટુંબમાં રહેવા માટે જે વાતાવરણ સર્જ્યું એમાં દાદા ભગવાનની કૃપા અપાર અપાર ને અપાર છે. મેં આખું જીવન દાદા મય કરી નાખ્યું. દાદાનો સત્સંગ મહેસાણાથી 50 કિલોમીટર 60 કિલોમીટર દૂર હોય, રાત્રે હોય, તો પણ મેં છોડ્યો નથી. એક વખતે કલોલની જોડે સરઢવમાં સત્સંગ હતો, અમે ગયા અને નિમેશાનંદજીએ એમ કીધું કે દાદા ભગવાનનું જ્ઞાન અમે પામ્યા છીએ અને તારી પ્યોરિટી હશે તો તું પામીશ અને તારી પ્યોરિટી તને આગળ લઈ જશે. એ શબ્દો મારા હૃદયમાંથી હજુ જતા નથી. મને એ વખતે થઈ ગયું, હે નિમેશાનંદજી તમે પામ્યા તો અમે નહીં પામીએ. અને એની આવા આવા શબ્દો સાંભળીને લગની લાગી સાહેબ, એવી લગની લાગી કે મહેસાણા જિલ્લામાં પાટણ જિલ્લામાં 30-30 ગામડાઓમાં અમે સત્સંગો કર્યા. નવીનાનંદજીએ જબરદસ્ત એ વખતે સત્સંગ કર્યા અને એ સત્સંગને કારણે મને એવો એક વિચાર આવ્યો કે મહેસાણામાં સિમંદર સ્વામીનું પોતે બિરાજમાન છે પ્રતિકૃતિ રૂપે, તો મહેસાણામાં એક કીર્તન ભક્તિ થવી જોઈએ. મહેસાણામાં એક કીર્તન ભક્તિ કરી એ તો હજુ મને યાદ આવે છે કે સિમંદર સ્વામીના શરણામાં એમની નિશ્રામાં એમની સ્પર્શદામાં શું લોકો નાચ્યા છે. સિમંદર સ્વામીના મંદિરની અંદર ગર્ભમાં બેસીને શું સત્સંગ નીકળ્યો છે, કવિરાજના પદો ગાયા છે, એમાં જાણે સિમંદર સ્વામી હાજરા હાજર હોય એવું દરેકના હૃદયે અનુભવ્યું છે. આ એક કીર્તન ભક્તિએ મારા હૃદયમાં એટલા અણુએ અણુમાં
એવું વ્યાપ કરી દીધું કે મેં પિંપળ ગામમાં કીર્તન ભક્તિ કરાવી અને મને એમ લાગ્યું કે ગામડાઓમાં કીર્તન ભક્તિ થાય અને શોભાયાત્રા નીકળે. તો ગામમાં શોભાયાત્રા નીકળી, કીર્તન ભક્તિ થઈ, ઘણા લોકોએ કીધું કે સાહેબ ઘણું બધું જોયું, ઘણા વરઘોડા જોયા, પણ ધર્મનો વરઘોડો, જ્ઞાનનો વરઘોડો, આત્મા માટે જ આ જીવન છે એવું બતાવવા માટેનો વરઘોડો અને પાછા ગરબા. સાહેબ તમે તો ગામમાં ધન્ય કરી દીધું, ડંકો વગાડી દીધો સાહેબ. લોકો કીર્તન ભક્તિમાં આવે તો આપણે તો મર્યાદિત હતા, તો કેટલાક લોકો, કેટલીક બહેનો કે અમે જમીશું ઘેર પણ અમને કીર્તન ભક્તિમાં તો આવવા જ દેજો સાહેબ. એવી અસર લોકોમાં કીર્તન ભક્તિની પડે છે. જ્ઞાન લીધું, ઘણા તીવરીના સત્સંગો સાંભળ્યા, પણ સાતત્ય જે જોઈએ, એક ધારું એવું સાતત્ય તો આ કોરોના આવ્યા પછી મળ્યું. અને ખરેખર કહું તો જ્ઞાન પણ કોરોના આવ્યા પછી જ એકદમ સરસ સ્પષ્ટ સમજમાં આવ્યું અને સમજમાં આવતું જાય છે. કોરોનાના વખતમાં આપતા પુત્રોએ જે અભિયાન ઉપાડ્યું, ધન્ય છે આપતા પુત્રોને કે જગતમાં દાદા એમ કવિરાજનું એક પદ છે ને કે આપતા પુત્રોનું જોશીલું જુલુસ વિશ્વનું કલ્યાણ કરનાર દુનિયામાં ડંકો વગાડશે. એ વખતે જયારે મેં સાંભળ્યું, હું વાંચતો, પણ આ શબ્દો હતા કઈ આમાં બના નહીં. આજે એનો આપણને પ્રત્યક્ષ દાખલો દેખાય છે કે જોશીલું એટલે કેવું જોશીલું, કેવી ધામ વાળું. સતત આખો દિવસ અમને સત્સંગ આપ્યો અને એવા સત્સંગ આપ્યા છે સાહેબ કે તમારે મોક્ષમાં ના જવું હોય તો એ તમારા અંદરના પરમાણુ એવા બદલાયા છે કે તમને અહીં કઈ રાખે જ નહીં, જતા રહો અહીંથી, શ્રીમંદર સ્વામી ભેગા થઈ જાઓ, અહીં તમારી જગ્યા નથી. એવા અમારા અંદરના અણુઓ, પરમાણુઓ, અમારી બિલીફો તૈયાર થઈ છે. દાદા દાદા સિવાય કઈ જ નહીં એવું નિધિધ્યાસન અને અણુએ અણુમાં એ વ્યાપી ગયું છે. જ્ઞાન લીધું પણ જ્ઞાન પચ્યું કે નહીં? આ આપણે જ્ઞાન આટલું બધું આપીએ છીએ, આપતા પુત્રોએ અમને એમ થયું તો એમણે જે મહાત્માઓના એક્સપિરિયન્સ રાખ્યા છે, ગજબની વાત કહેવાય સાહેબ. કેવા કેવા એક્સપિરિયન્સ સાંભળીએ તો આપણને ગદગદ થઈ જાય. હા હા હા. અને કેટલાક સત્સંગો સાંભળીને તો મારો કેફ ઉતરી ગયો, મારો મદ ઉતરી ગયો સાહેબ. મને એમ હતું કે હું તો ગજબ જાણું છું ભાઈ, મારામાં કેવું જ્ઞાન છે. પણ આ અભિયાને બતાવી દીધું કે તું સીધો આવી થઈ જા, તું આડો ચાલે છે, લોકો નહીં તને મારીને તને સીધો કરશે. પણ આ જ્ઞાને મને
સીધો કરી દીધો. એ જે રીતે હવે મારી આખી દ્રષ્ટિ બદલાઈ જાય છે. એક દ્રષ્ટિ તો દાદાએ આપી, દિવ્ય દ્રષ્ટિ, કે મિથ્યા અને સત્ય સમ્યક દ્રષ્ટિ આપી. પણ બીજી દ્રષ્ટિ, એ દ્રષ્ટિને પાણી અપાયું, ખાતર આપ્યું આપતા પુત્રોએ, અને એ વિકસિત થઈ. એમાં જો તમારે મોક્ષે જવું હોય તો ઘરને જીતવાનું છે. ઘર જીત્યા તો જગત જીત્યા. પહેલું ઘર અંદરનું મન બુદ્ધિ ચિત્ત અહંકાર, બીજું ઘર આપણું કુટુંબ. કુટુંબમાં તમે એડજસ્ટ થઈ જાઓ, અને એડજસ્ટ થવાના અમે પ્રયોગો કર્યા કુટુંબની અંદર. અમારી ફાઇલ નંબર 2, મારા ધર્મપત્ની એક અક્ષર પણ ભણેલા નથી, અને મને એમ થતું હતું કે આમને જ્ઞાન કદી થાય નહીં. સાંભળશે ખરો, પણ જેને એકલો આવડતું નથી, શબ્દોની ખબર પડતી નથી, અક્ષરો ઓળખાતા નથી, એમને શું જ્ઞાન થાય? એવી ગ્રંથિ પણ મને થઈ ગઈ. પણ એમના ઉપર દાદાની કૃપા તો જુઓ. એક જ વખત એમને એવો ઉમળકો થયો અને મને પકડીને કીધું કે મને ગમે તે થાય, પણ આ જ્ઞાન તમે સમજાવો. આપતો પુત્ર બોલે એ હું અમુક સમજું છું, બધું સમજતી નથી. તો મેં જયારે એમને સમજાવવાનું શરૂ કર્યું, આ સત્સંગના શબ્દો એમને પકડાયા, અને શબ્દો પકડાયા અને પછી સત્સંગમાં એ શબ્દ આવે એટલે એમનો ઉલ્લાસ વધી ગયો. એમને તો ઉલ્લાસ એટલો બધો વધી ગયો કે સત્સંગ એક પણ એમને છોડ્યો નથી, અને નવું નવું એમને જાણવાનું મળ્યું છે. છેલ્લે હમણાં એમને એક વાત મને જે કરી, મારા હૃદયને અસર કરી ગઈ, કે આ બધું આપણે સાંભળીએ છીએ, સત્સંગ વાતો સારી છે, પણ જ્યાં સુધી આપણે બંને પતિ અને પત્ની એકાત્મ ભાવ નહીં અનુભવીએ ત્યાં સુધી મોક્ષ નથી. આ ગજબની વાત છે, એમના હૈયામાંથી નીકળેલી વાત છે. ત્યારે મને એકામત અને એકાજત, એકાજત એકામત અને એકાજત બે શબ્દો સમજાયા. સત્સંગમાં ઘણી વખત સાંભળ્યા હતા, નતા સમજાતા. એ દાદા ભગવાનની કૃપાથી એક સાચા હૃદયમાંથી નીકળેલા શબ્દોથી એની અંદર અસર ઊંડે થઈ ગઈ. દાદા ભગવાને કહ્યું છે કે તું તારું કામ કાઢીને નીકળી જા. મેં આ સત્સંગો પછી મારી જાતને સમાજમાંથી ખેંચી લીધી, સમાજમાં જવાનું બંધ. કુટુંબમાંથી ખેંચી લીધી, કુટુંબમાં કઈ પણ પૂછવાનું નહીં કે પૈસા કેવા વાપર્યા, શું લાયા, પેલાના પૈસા આવ્યા કે નહીં, તમે કેમ પેલાને પૈસા આપ્યા, કોઈ પણ જાતની વાત નહીં, સિર્ફ દાદા ભગવાન સિવાય અને પૂછ્યા સિવાય કોઈ પણ સલાહ પણ આપવાની નહીં. કોઈ પણ જગ્યાએ, સમાજમાં, કુટુંબમાં, ગામમાં કે ક્યાંય પણ, એટલો મારી જાતને મેં સંકોચન કરી દીધું. દાદા ભગવાને જે પ્રતિક્રમણ પતિ પત્ની નું કરાવે છે, ભેગા કરીને શિબિરો કરીને, એમાં
ઇગોઇઝમ ઓગાળવા માટેનું મોટું સોલ્યુશન સોલ્વન્ટ છે. એક સોલ્વન્ટ દાદા ભગવાનનો અંગૂઠો જેના દ્વારા તમારો ઇગોઇઝમ ઓગળી જાય. અને બીજું, પુરુષો માટે સ્ત્રીને ખોળામાં માથું મૂકીને માફી માંગવી એ મોટામાં મોટો ઇગોઇઝમ ઓગાળવા માટેનું સોલ્વન્ટ છે. અને એ દાદાએ એવી રીતે બતાવ્યું કે કોઈને ખબર ના પડે કે આ શું કરે છે દાદા, એટલી સરસ ટ્રીક વાપરી. અને ઇગોઇઝમ જેનો ઓગળ્યો એને અંદર શાંતિની અનુભૂતિ થયા વગર રહે નહીં. શાંતિની અનુભૂતિ માં અડચણ રૂપ હોય તો એક ઇગોઇઝમ છે. એ ઓગળી ગયો પછી મન પણ શાંત રહે છે, મનના વિચારો બુદ્ધિ પકડે અને ઇગોઇઝમ ઉછાળા મારે. પણ જે ઇગોઇઝમ ઓગળી ગયો એ પછી ઉછાળા મારતો નથી. તો દાદા ભગવાનનું એક સોલ્વન્ટ છે. દાદા ભગવાને ત્રિમંત્ર આપ્યો, ત્રિમંદિર ઉભો કર્યો. જગતના બધા ધર્મો પક્ષાપક્ષી વાળા છે, પોતાનો મત સાચો અને બીજાનો મત ખોટો. તો જગત જો પતન થયું હોય, જગતનું પતન થયું હોય તો આને કારણે થયું છે. પક્ષા પક્ષી ત્યાં નહીં પરમેશ્વર. તો બધા ધર્મને એક સરખું માન મળે અને લોકોના દિલમાં દરેક ધર્મ પ્રત્યે જે પૂર્ણ કક્ષાએ પહોંચેલા છે એવા પુરુષો માટે અહોભાવ ઉભો થાય અને જરાય મત એના પ્રત્યે દુર્ભાવ ઉભો ના થાય એ માટે એમને ત્રિમંત્ર આપ્યો અને ત્રિમંદિર ઉભો કર્યો. એ ત્રિમંદિરમાં બધા જ ભગવાનોને આહવાન છે. કોઈ ભગવાન મોટો અને કોઈ ભગવાન નાનો એમ નહીં. બીજા ધર્મમાં આપણે જોઈએ છે તો સિમંદર સ્વામીનું મંદિર, તો બીજું કોઈ નહીં, બીજા કોઈ ભગવાન ના જોઈએ. પણ દાદા ભગવાને જે પૂર્ણ કક્ષાએ પહોંચેલા પુરુષો છે એમને મંદિરમાં મૂક્યા અને સમાન દ્રષ્ટિ જ્યાં મોક્ષે જવાની વાત આવે ત્યાં અભેદભાવ અને લઘુત્તમ દ્રષ્ટિ એ આખું ત્રિમંદિર દ્વારા એમણે ઉભું કર્યું છે. શ્રી સચ્ચિદાનંદ શાંતિ દાદા બોલો, આટલો સમય બહુ થયો છે એટલે પૂરું કરીએ અને તમને ફરીથી અમે આમંત્રિત કરીશું, કારણ કે તમારી પાસે બહુ ખજાનો છે અને બધાને ખૂબ ઉપયોગી થાય એવું છે એટલા માટે. હા, દીપકાનંદજી તમારો એક્સપિરિયન્સ કહી દો પછી આપણે શ્રીમંત્ર બોલાવી. તમારો અમદાવાદ નો સમર્પણ પ્રસંગ અને તમારો અલવડ નો પશુકાનજી. હા, શું કહો? તમારો સમર્પણ વિધિ નો એક્સપિરિયન્સ અમદાવાદ નો કહો અને દીપકાનંદજી તમારો અલવડ નો કહો પછી આપણે ત્રિમંત્ર બોલાવીએ. ઓકે ઓકે ઓકે. સમર્પણ વિધિ અમદાવાદમાં મેં એટેન્ડ કરેલી. પછી એ પછી અમારે એક મહાત્મા છોકરા જેવો હતો એટલે એની જોડે મારે અમારે વાતચીત થઈ એવું છે કે કેવું રહ્યું. એઝ અ
નાની એમથી વાત છે તો એક એક આજે આપતા પુત્ર થકી અમને કે અમારો આત્મા છૂટો થઈ ગયો એવું એ બોલે એવું છે મેં કીધું છૂટો કરી દીધો હોય તો પછી આપતા પુત્ર ને જેલમાં પૂરવા પડે આપણે તો કે કેમ જેલમાં પૂરવા પડે મેં કીધું આત્મા હતો છૂટો જ અંદર છૂટો થઈ ગયો એટલે શું કરે કોણ કરે તો આત્માને શરીર છૂટા થઈ જાય બે પણ કે છૂટો તો હતો જ અંદર પણ મીકુદ તને છૂટો દેખાડ્યો એમને છૂટો કર્યો નથી તને નિકર મીકુદ તને બધા ઉચકેલ લઈ જવા પડે અમારે એવું છે મીકુદ અત્યાર સુધી તું ભેગો માનતો હતો તો કે હવે એમને ખાલી છૂટો આ દ્રષ્ટિથી આપણે જોવાનું છે ખાલી એક વાતચીતમાં વાતચીતમાં એ વાત થઈ ગઈ ચાલો જય સચિદાનંદ છૂટો જોતા કરે આપણને આપણું પુત્ર ટકી આ સમર્પણ વિધિ થી એવું છે જય સચિદાનંદ દીપકાનંદજી અમદાવાદ જય સચ્ચિદાનંદ અલવર 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 માં તો અમારે જયારે વિધિ હતી એને આગળ પણ એક સેશન સત્સંગનું હતું અને વિધિ પછી પણ સવારે પણ સત્સંગનું સેશન રાખેલું અને વિધિ ટાઈમે તો ખબર જ નહીં આપણે હાજરી ત્યાં છે કે નહીં એ જ ખબર નથી પડી કન્ટિન્યુ જયારે વિધિ ચાલુ થઈ ત્યારે પૂરી થઈ ત્યારે ખબર આપણી હાજરી ત્યાં છે એ ખબર પડી નિરંતર એ વિધિના આખો વાક્ય આમ દેખાતા હતા પોતાની હાજરી ત્યાં છે કે નહીં એ જ ખબર નથી પડી દરેક મહાત્માનો પણ સારો પત્યા પછી એક મહાત્માએ પોતાનો અનુભવ કીધેલો એટલે આમ બેઠા હતા બહાર અને વાત કરતા હતા દીપકભાઈ જોડે દીપક આનંદજી જોડે તેને જે વાત કરી એના ઉપરથી ખ્યાલ લાગે કે આ કેટલું કામ કરી ગયું વિધિ આપણને એમ કે આ શું હશે પણ જયારે એનો પોતે વાત કરતો હતો ત્યારે વાત ઉપરથી ખબર પડી કે એના કેટલું કામ કરે છે એટલે એવી રીતનું છે આખું શું વાત કરી એને એને દીપક આનંદજી એ પૂછ્યું હતું એને કે કાલ તમે હતા વિધિમાં તો કે આ હતા પછી પૂછ્યું સમજાવ્યું તું બધું સમજણ પડી તો કે આ સમજણ પડી ગઈ બધી તે બધું એને બતાવ્યું કે હું રિયલ છું શુદ્ધાત્મા છું આ રિલેટિવ મારું કામ બધું છે હું કરું છું જે કરે છે રિલેટિવ એ બધું પોતે એને કીધું કે આ વ્યવસ્થિતથી હું અહીંયા આવ્યો છું કે આખું એને જે કીધું ને એના ઉપરથી આપણને ખ્યાલ આવ્યો કે આ કેટલું એને કામ કરી ગયું અને સવારમાં ઉઠ્યો હતો કે મને આખું કોણ કરે છે દેખાતું હતું એમ મને શુદ્ધાત્મા હાજર રહ્યો એમ પૂછ્યું નતું પણ એને સામેથી જ કીધું આખું બહુ સરસ બહુ સરસ બહુ સરસ હવે ત્રિમંત બોલાવો સાધુભાઈ ત્રિમંત ફોલો કરજો છે તેની થોડી લાઈન ગાઈસ સમૂહ જગત પુણ્યોદય જાગી જો આ અવતાર જ્ઞાની વિક્રમ ટોચ ઐહાકાર ભગવાન જગાડનાર તે પ્રગટ ધામ કલ્પાતીત અવતાર પુણ્યોદય કાળ કામ ભગવાન હોય ત્યાં નિષ્ક્લેશ સમાધિ રહી મોક્ષદાન હોય ત્યાં પદ્માસન પલાઠી થઈ દ્રગજી હા ઝુકી ગયા નાભિ નિરાવરણી થઈ કેવળ પ્રગટ સુધી સંકિતિ અવર્ણી વહી દ્રગજી હા ઝુકી ગયા નાભિ નિરાવરણી થઈ કેવળ પ્રગટ સુધી દશાજ
અવણી જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ વોટ પ્રોમ્પ્ટેડ યુ ટુ સિંગ ધીસ વોટ વી હેવ ગોટ ધીસ ઇઝ વોટ ઇઝ દાદા ભગવાન ધીસ ઇઝ હુ ઇઝ દાદા ભગવાન બરાબર જય સચ્ચિદાનંદ તમે ત્રિમંત્ર બોલાવો અસ્મકારાજી દીપકાજી અને શાંતિભાઈ ફોલો કરશે नमो अरिहंताणं नमो अरिहंताणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो आयरियाणं नमो वज्जायाणं नमो वज्जायाणं नमो लोये सवसाहुणं नमो लोये सवसाहुणं ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सव पावप्पणासनम सव पावप्पणासनम मंगलानं च सवेसी मंगलानं च सवेसी पद्मं हवै मंगलम ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय जय सच्चिदानंद।